व्याक्षरधामथी अवनीमा ऐश्वर्य मुक्तोलई शुभे अक्षर साथ सुंदर छवि लावण्य तेजोमयी करता दिव्य सदा रहे प्रगट जे साकार सर्वोपरि सहजानंद कृपाणुने नित नमो सर्वावतारे हरे शोभो साधु गुणे सदा सरडने जगते अनासक्त छो शास्त्री जे गुरु योगी जे उभयनी कृपा तनु पात्र छो धारी धर्म धुरा समुद्र सरखा गंभीर ज्ञाने जछो नारायण स्वरूप दास गुणिने स्नेहे जवंदु अहो श्री स्वामी नारायण भगवान नी जय अक्षर पुरुषोत्तम महाराज नी जय गुणातीतानंद स्वामी महाराज नी जय भगत जी महाराज नी जय शास्त्री जी महाराज नी जय योगी जी महाराज नी जय प्रमुख स्वामी महाराज नी जय છેલ્લા ચાર દિવસથી આપણે વચનામૃતના આધારે ભગવાન સ્વામિનારાયણ અને આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના વ્યક્તિત્વમાં એક સામ્યતા એ વિષયે એક વાતો આપણે સાંભળી રહ્યા છીએ. એમાં આપણે બે દિવસથી ભક્તોના આખ્યાનો સાંભળીએ છીએ કે શ્રીજી મહારાજના વખતમાં જેવો ભક્ત સમાજ હતો એવો જ ભક્ત સમાજ આજે આપણને આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં દેખાય છે. કારણ કે ભગવાન સ્વામિનારાયણ જેવા ભક્તવત્સલ હતા એવા જ ભક્તવત્સલ આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ પણ આપણને દેખાય છે, એવો જ અનુભવ આપણને થાય છે. ત્યારે આપણે એમ જાણીએ કે જેવા શ્રીજી મહારાજ હતા એવા જ આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ પણ છે, એમાં રોમનો પણ ફેર નથી. એ વાતની આપણને આ બધા વ્યક્તિત્વના પાસા જોતા પ્રતીતિ આવે છે. શ્રીજી મહારાજ જેવા ભક્તવત્સલ હતા એવા સંતવત્સલ પણ હતા. સંતો માટે એમને અપાર પ્રેમ હતો, કારણ કે પોતાના વચને ઘર બાર સંસાર વ્યવહાર પોતાનો ભણતર કારકિર્દી બધું જ છોડીને સર્વસ્વ ન્યોછાવર કરીને ભગવાન સ્વામિનારાયણ પાસે ત્યાગી થઈને રહેલા, એટલે મહારાજ પણ એમનો મહિમા સમજી એમની ઉપર અપાર હેત વરસાવતા. એવી જ રીતે આજે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પાસે પણ સેંકડો સંતો પોતાનું ઘર બાર વ્યવહાર મા બાપ ભાઈ બહેન સગાવાલા પોતાની કારકિર્દી ભણતર બધું જ છોડીને એ ત્યાગાશ્રમ ગ્રહણ કરીને એમની પાસે રહ્યા છે. તો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને પણ શ્રીજી મહારાજની જેમ સંતો માટે અપાર પ્રેમ છે, અપાર વાત્સલ્ય એમના અંતરમાં છે, અને એ વાતનો અનુભવ અમને સૌને થાય છે. તો શ્રીજી મહારાજ જેવા સંત વત્સલ હતા એવા પ્રમુખ સ્વામી મહારાજ પણ સંત વત્સલ છે. જેમ તમે ગૃહસ્થ આશ્રમમાં છો તો કોઈ નાનો મોટો પ્રસંગ હોય અને તમારે સાયદી પૂરવવી હોય તો તમે તમારી વાલી વસ્તુના સમ ખાઓ. કોઈ એવી પરિસ્થિતિ નિર્માણ થાય તો તમે એમ કહો કે આ મારો એકનો એક દીકરો છે એના સમ જો હું જૂઠું બોલતો હોઉં તો. સામેવાળી વ્યક્તિને પ્રતીતિ લાવવા માટે તમે તમારી સૌથી કિંમતી વસ્તુ છે એના સમ ખાઓ, અને સમ હંમેશા પોતાની સૌથી વાલી વસ્તુના સમ ખવાય. ઘણા બધા તો કે જો હું ખોટું બોલતો હોઉં તો તારા સમ, એટલે મારો છે કોકને. માણસ સમ ખાય એ પોતાની વાલી વસ્તુ ના ખાય. એમ ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતમાં જ્યાં જ્યાં આધ્યાત્મિક વાતો કરી છે
એની પ્રતીતિ સર્વે સભાજનોને મુમુક્ષુઓને આવે એ માટે એમણે પણ જ્યાં જ્યાં સમ ખાધા છે ત્યાં બધે જ ઠેકાણે પોતાના વાલા સંતોના સમ ખાધા છે. શ્રીજી મહારાજે વાતો કરતાં વાત કરી છે કે જો આ વાત લગારેક મિથ્યા હોય તો અમારા પરમહંસના સમ છે, આ વાત લેશ માત્ર પણ જો ખોટી હોય તો આ સર્વે સંત મંડળના સમ છે. અંત્યના બીજા વચનામૃતમાં, અંત્યના 21મા વચનામૃતમાં, મધ્યના 47મા વચનામૃતમાં બધે જ ઠેકાણે શ્રીજી મહારાજે સંતોના સમ ખાધા છે. એટલે સંતો એમને અપાર વાલા હતા. એક વખત શ્રીજી મહારાજ ત્યાં બોચાસન હતા અને મહારાજને ત્યાં સુરત પધારવાનું હતું. મુનિ બાબા અને બધા હરિભક્તોનું આમંત્રણ હતું કે આપ સુરત પધારો, અને મુનિ બાબા એમને લેવા માટે સામા આવ્યા. ત્યારે શ્રીજી મહારાજની સાથે લગભગ 250 જેટલા સંતો એ પોતે ત્યાં વિચરણમાં સાથે હતા. હવે તે વખતે મુનિ બાબા જ્યારે લેવા માટે આવ્યા ત્યારે મહારાજે બધા સંતોને આજ્ઞા કરેલી કે અમે સુરત તો થોડા ઓછા સંતો જ પધારશું, તમે બાકીના સંતો બધા વિચરણ માટે આજુબાજુના ગામ જાઓ. અને બધા સંતો નીકળી પણ ગયા. મુનિ બાબા અને સુરતના હરિભક્તો બધા મહારાજને તેડવા માટે બોચાસણ પહોંચ્યા, દર્શન દંડવત થયા. તે વખતે મહાનુભાવાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી બધા મહારાજની સાથે હતા. એમણે મહારાજને વાત કરી કે મહારાજ, સુરત જેવા મોટા શહેરમાં આપણે જઈએ છીએ અને ત્યાં જો આપ વધારે સંતો સાથે પધારો તો બહુ સારું છે. એટલે આવી રીતની વિનંતી હતી મુનિ બાબા નિત્યાનંદ સ્વામીની. એટલે આવી રીતની એક વિનંતી નિત્યાનંદ સ્વામી અને મહાનુભાવાનંદ સ્વામીની હતી. એટલે શ્રીજી મહારાજે પોતે પણ વાત કરી કે અમારી પણ ઈચ્છા છે કે વધારે સંતો સાથે અમારે સુરત જવું છે, પણ અમને આ મુનિ બાબાએ વિવેક કરવો જોઈએ ને. જો મુનિ બાબા એમ કે વધારે સંતો સાથે આવો તો અમે હમણાં જઈએ. એટલે સંતોએ મુનિ બાબાને વાત કરી કે આવી રીતે તમે મહારાજને તેડાવો છો પણ વધારે સંતો હોય તો સારું, તમે મહારાજને વિનંતી કરો. ત્યારે મહારાજને મુનિબાએ વિનંતી કરી કે મહારાજ, મારા જરા વિવેકમાં ચૂક થઈ ગયો, પણ 250 સંતો સાથે તમે સુરત પધારો તો બહુ સારું છે. એમ કરીને બધા જ સંતોને સુરત તેડાવ્યા. પણ તે વખતે શ્રીજી મહારાજે પોતે વાત કરી કે જાઓ, કાઠી દરબારોને કહ્યું કે તમે સંતોનું મંડળ અત્યારે ફરતું હશે, તમે બધાને પાછા બોલાવો. ચારે બાજુ ઘોડા છૂટ્યા અને બધા સંતોને પાછા બોલાવ્યા. અને મુનિ બાબાએ જ્યારે મહારાજ પાસે વિવેક ચૂક બદલ માફી માંગી ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, મહારાજ કે મુનિ બાબા, અમને તો આ સંતો વગર પળ એકવાર પણ ગોઠતું નથી, એક પળ પણ અમે સંતો વગર જીવી શકતા નથી, સંતો અમારા જીવન પ્રાણ છે. તો કેટલું બધું મહારાજને સંતો માટે હેત હશે, અપાર વાત્સલ્ય એ સંતો માટે શ્રીજી મહારાજને હતું. એમ આજે પણ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને સંતો માટે અપાર પ્રેમ છે. જે બધા સંતો પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા છે એ બધા સંતોએ શ્રીજી મહારાજનો આશરો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ થકી ગ્રહણ કર્યો છે. આ બધા સંતો પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા છે એ સ્વામીશ્રી પણ જાણે છે કે પોતાનું ઘર બાર સંસાર વ્યવહાર બધું છોડીને આવ્યા છે. આજે આપણે 770 સંતો છે, એ બધા સંતોમાં 70% સંતો બધા ભણેલા અને હોશિયાર સંતો છે. 40%થી વધારે સંતો ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ, એન્જિનિયર્સ, એટલે ક્વોલિફાઈડ બધી ડિગ્રી ધરાવે છે. ન મળ્યું ખાવાનું થઈ ગયા બાવા એવું નથી. ઘણા બધા પોતે ખૂબ સારો અભ્યાસ કરીને અહીંયા આવ્યા છે. ઘણા બધા બહુ જ મોટી કારકિર્દી છોડીને અહીંયા આવ્યા છે અને આ સામાન્ય બે વસ્ત્રમાં રહી અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞા પ્રમાણે અહીંયા સેવા કરે છે એ કોઈ સામાન્ય વાત નથી. એ મહિમાથી આપણે વિચારીએ તો આપણને ખ્યાલ આવે
કે આવી રીતે પોતાનું મન મૂકીને, ક્યાં તા મનના ભૂક્કા બોલાવીને આવા મોટા સંત પાસે એમની આજ્ઞામાં રહેવું એ કોઈ સહેલી વાત નથી. ગમે તેવા ભણેલા હોય, હોશિયાર હોય, બુદ્ધિશાળી હોય, પણ મનગમતું મૂકવાની વાત આવે ત્યારે ભલભલા પાછા પડી જાય. ત્યારે આખા જીવનકાળ દરમિયાન સમર્પિત થવું એ કોઈ રમત વાત નથી, એ કોઈ સહેલી વાત નથી. સામાન્ય વાત કહીએ તો એક જ કલરના કપડાં તમે અઠવાડિયા સુધી પહેરજો, તમને કંટાળો આવશે. એક જ પ્રકારના વસ્ત્ર તમે પહેરો, હા શોખ હોય ને રાજકારણમાં હોય ને જરા દેખાવ કરવો એટલે સફેદ જબ્બો લેંગો પહેરે, એ જરા દેખાવની વાત છે. પણ એક કલરના વસ્ત્ર પહેરવા એ અઘરું પડે છે. તો સંતોને આ જીવન આ વસ્ત્રો પહેરવા એક જ કલરના એક જ સ્ટાઇલથી, આ બહુ જ નાનો મુદ્દો આપણે સમજીએ છીએ, પણ એ સંતોનું સમર્પણ અને મન કેટલું અમન કરીને પોતાના ગુરુ પાસે રહ્યા છે એનો મહિમા આપણને સમજાય. મેં કીધું એમ ઘણા બધા સંતો તો કેવું છોડીને આવ્યા છે. અમારા દિલ્હીમાં કીર્તિસાગર સ્વામી છે, અત્યારે ત્યાં અક્ષરધામના પ્રદર્શન વિભાગમાં સેવા કરે છે. એની ઉંમર લગભગ 26 કે 28 વર્ષની હશે. એ પોતે જ્યારે સાધુ નહોતા થયા અને પૂર્વાશ્રમમાં હતા ત્યારે ત્યાં ઇંગ્લેન્ડમાં, બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન ઇંગ્લેન્ડ. ઘણાને આશ્ચર્ય થશે કે આપણા 80 જેટલા સંતો બ્રિટિશ ને અમેરિકન બોર્ન સિટીઝન છે, જન્મજાત એના નાગરિક છે. સામે તમને એ પણ ખબર હશે કે તમારા જ વિસ્તારોમાંથી અમેરિકા જવા માટે 10-10 ને 15-15 લાખ રૂપિયા આપીને મેક્સિકોની ગલીઓમાંથી ને મેક્સિકોના જંગલમાંથી દોડીને અમેરિકા ઘૂસવાનો પ્રયત્ન કરતા હશે. ત્યારે આ સંતો એની સિટીઝનશીપ છોડીને આવેલા છે. હવે મહિમા ખબર પડશે. આ કીર્તિસાગર સ્વામી છે એ ત્યાં પૂર્વાશ્રમમાં ઇંગ્લેન્ડમાં હતા, અને જ્યારે 10મા ધોરણમાં ભણતા હતા ત્યારથી જ્યોર્જો આર્માની કંપની છે એના મોડલિંગ હતા, એને મોડલ હતા, પોતે એનું મોડલિંગ કરતા હતા. એ ટી શર્ટ આવે છે ને જ્યોર્જો આર્માની, અને પાછું એક નવું નામ હવે શરૂ થઈ ગયું છે. મેં 2-3 દિવસથી કોકના ટી શર્ટ ઉપર હું વાંચું છું એમ્પોરિયો આર્માની. તો જ્યોર્જો આર્માની કંપનીના એ મોડલ હતા, અને 7.5 વર્ષ સુધી એમને મોડલિંગ કર્યું. 1 વર્ષના લગભગ 50 થી 75 જોડી કપડાં એને કંપની ફ્રી આપે. એના ગોગલ્સથી માંડીને બૂટથી માંડીને એને બાઇક અને ગાડી કંપની આપેલી, કારણ કે એનો મોડલ જેમ તેમ ફરે સમાજમાં એ ચાલે નહીં ને. અને આવી મોટી ઇન્ટરનેશનલ રેડીમેડ ગાર્મેન્ટ્સ મેન્સ વેરની કંપની. એ કીર્તિસાગર સ્વામી એ જ્યારે 14 વર્ષના હતા ત્યારથી 22 વર્ષ સાધુ થયા, 7 થી 8 વર્ષ સુધી એમની દર મહિને 15 લાખ રૂપિયાની આવક હતી, એટલે કે રોજના 50,000 રૂપિયાની આવક હતી. ખબર પડી કે ફરી વખત બોલું, રોજના 50,000 રૂપિયાની એમની આવક, અને કંપની સાથે 10 યરનો કોન્ટ્રાક્ટ હતો જ્યોર્જો આર્માની સાથે. પણ સાધુ થવાની એમને અંતરમાં ઈચ્છા હતી, પ્રમુખ સ્વામી મહારાજ પાસે રહીને આજીવન સેવા કરવાની ભાવના હતી. તો એમનો દીક્ષાનો સમય આવ્યો, એમની સાથેના બધા મિત્રોને દીક્ષા લેવાની હતી. એ પોતે દીક્ષા લેવા માટે આવ્યા ત્યારે કંપની સાથેનો 2 વર્ષનો કોન્ટ્રાક્ટ બાકી હતો, એટલે એ 2 વર્ષનો કોન્ટ્રાક્ટ તોડ્યો તો સામે એમને કંપનીને પગાર આપવો પડે ને, કંપનીને પૈસા ચૂકવવા પડે, કારણ કે જે કોન્ટ્રાક્ટ તોડે એને પૈસા આપવા પડે. તો એ કોન્ટ્રાક્ટ 2 વર્ષ વહેલો એમને તોડ્યો, કારણ કે એ સાધુ થવાનું હતું, દીક્ષા લેવાની હતી. એ કંપનીને 40 લાખ રૂપિયા ચૂકવીને સાધુ થયા છે. 40 લાખ રૂપિયા કંપનીને આપ્યા 2 વર્ષનો કોન્ટ્રાક્ટ પોતા તરફથી તોડ્યો એટલે, અને પછી અહીંયા સાધુ થવા માટે આવ્યા છે. પછી અહીંયા આવીને કોકના 5,000 રૂપિયા મેં હાથ નાખે, કોઈને હારા કપડાં જોઈને એનો મન થાય પહેરવાનું? આવા તો કેટલાય સંતો છે. અમારા અનુષ છે, ત્યાં બોસ્ટન યુનિવર્સિટીમાંથી હી ઇઝ એન MBA, 21 વર્ષની ઉંમરે MBA થયેલો છોકરો, અને દેખાવડા સીધા જ અહીંયા બોલિવૂડમાં ચાલે એવો છે, અને પાછા 6 ગામનો પટેલ છે. અહીંયા હશે મહિમા પૂર્વા તમને, પણ અહીં કરતાં તમે 6 ગામના પટેલનો મહિમા સમજો તો ખબર પડે ધર્મજ ને કરમસદ ને બધા ગામનો. અને એના મા બાપનો એકનો એક દીકરો, એટલે એના મા બાપ માટે એક કોરો ચેક કહેવાય એટલી પેઠણ એને આવે. 21 વર્ષની ઉંમરે જ્યારે બોસ્ટન યુનિવર્સિટીમાંથી MBA થાય, ઇઝ અ બોર્ન અમેરિકન સિટીઝન, અને સાધુ થવા માટે આવેલા. એ પહેલાં ગ્રેજ્યુએટ થયા ત્યારે કેમ્પસ ઇન્ટરવ્યૂ જે થાય ને લાસ્ટ સેમિસ્ટરમાં, કેમ્પસમાં એને મોટોરોલા કંપનીએ જોબ આપેલી,
ઇટ વોઝ એન ઓફર ઓફ 100,000 US dollars. $100,000 એમને એપોઇન્ટમેન્ટ લેટર એમના ટેબલ ઉપર પડેલો હતો. તમે જેમ તમારું નકામું કાગળિયું ફાડી નાખો એમાં અનુષે $100,000 21 વર્ષે અમેરિકામાં જોબ, એ આમ કાગળિયું ફાડીને ડસ્ટબિનમાં નાખીને અહીંયા સારંગપુર સાધુ થવા માટે આવેલા છે. આવા તો અમે 2 સંતોના આખ્યાનો કીધા, આવા 100, 200, 500 સંતોના આખ્યાનો છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજે કોઈ સામાન્ય કાર્ય પૃથ્વી ઉપર નથી કર્યું. અને એ અનુષ સાધુ થવા માટે આવેલા, અને શરૂઆતમાં જે સાધકની ટ્રેનિંગ હોય, 1 વર્ષ સુધી સારંગપુરમાં ધોતિયું અને જબ્બો પહેરવાનો, માથે મુંડાનો અને સાધુના બધા જ નિયમ પાળવાના, બધી જ સેવા કરવાની અને ટ્રેનિંગમાંથી પસાર થવાનું. તમારે જેમ જોબમાં સોર્ટ ઓફ એ પ્રોબેશન પીરિયડ હોય છે ને, ઇટ્સ અ સોર્ટ ઓફ એ પ્રોબેશન પીરિયડ. એ પ્રોબેશન પીરિયડ દરમિયાન તે 1 વર્ષ સારંગપુર રહેવાનું હોય. એક દિવસ અમે લોકો સારંગપુર સંતો ગયેલા, અનુષની શાકભાજી સમારવાની સેવા હતી, એનો વારો એમાં આવેલો. તે ત્યાં સારંગપુરમાં કોટા સ્ટોન ઉપર નીચે બેસી અને અનુષ છે એ શાક સમારતો હતો. આમ 2 મિનિટ તો અમારી નજર સ્તબ્ધ થઈ ગઈ. અમને મનમાં એમ થયું કે જો પ્રમુખ સ્વામી પૃથ્વી ઉપર હયાત ન હોય તો 6 બજની વસ્તીમાં કોઈ પુરુષની તાકાત નથી કે આ છોકરાને અમેરિકાથી અહીંયા લાવીને સારંગપુરમાં શાક સમારવા બેસાડે. કોઈ 6 બજની વસ્તીમાં કોઈ પુરુષની તાકાત નથી કે આ છોકરાને માથે મુંડન કરાવી આપે. અમારા પેલા વિરાટ ભગત છે, અત્યારે એમનું નામ વિરાટ સ્વરૂપ સ્વામી છે, એ ત્યાં અમેરિકામાં એમના ફાધર ડોક્ટર, એમના મધર ડોક્ટર, એમના મોટાબેન ડોક્ટર, એમના બનેવી ડોક્ટર, એમના મોટાભાઈ ડોક્ટર, એમને પણ ડોક્ટર થવાનું. તમને ખબર છે અમેરિકામાં ધ હાઈએસ્ટ અર્નિંગ પ્રોફેશનલ ઇઝ અ ડોક્ટર. એમના ઘરમાં આટલી બધી સુખ સુવિધા બધી, અને બોર્ન વિથ અ ગોલ્ડન સ્પૂન એવી વ્યક્તિ, એમને પણ ડોક્ટર થવું હતું પણ એક ચેન્જ માટે બધાએ કીધું, ઘરમાં બધા ડોક્ટર થયા તો કંઈક ચેન્જ લાવો, એટલે ચેન્જ માટે લોયર થયા. અને લોયર થયા તો એક લોયર ગ્રેજ્યુએશન પૂરું કર્યું, પછી ત્યાં ઇન્ટર્નશિપમાં એક લોયર પાસે હતા, એડવોકેટ પાસે, તો એના સ્ટાઇપન્ડમાં એને $10,000 પર મંથ મળતા હતા, એટલે વર્ષે $125,000 થયા. ઇન્ડિયન રૂપીઝ પ્રમાણે 65 લાખ રૂપિયા વર્ષે પગાર થયો, એટલે મહિનાનો 5 લાખ રૂપિયા થયો. એને સ્ટાઇપન્ડમાં મળતું હતું, હજી પ્રેક્ટિસ તો શરૂ નહોતી કરી, જોબ તો શરૂ નહોતી થઈ, ઇટ વોઝ અ સ્ટાઇપન્ડ. અને પોતાની ઓડી કાર હતી, અને આખા અમેરિકામાં ઇંગ્લિશ વોકેબ્યુલરી અને ઇંગ્લિશ પ્રોનાઉન્સીએશન્સ એની સ્ટુડન્ટ્સની કોમ્પિટિશન થાય, એમાં અમેરિકાના ઇતિહાસમાં પહેલી વખત કોઈ ઇન્ડિયન ઓરિજિનનો છોકરો નેશનલ લેવલ ઉપર પહેલો નંબર આવ્યો હોય એ આ વિરાટ સ્વરૂપ સ્વામી. એની સાથે કોઈ ભારતમાં અંગ્રેજીમાં વાત કરવું હોય ને તો એ કરે એના તરફથી, પણ જો એ સામેથી એ બોલે ને તો આપણે તો હે જ થાય. આપણે એમ થાય થોડુંક ધીમું બોલે ને થોડું હરખું બોલે તો કંઈક સમજાય. એવા એ અહીંયા સારંગપુરમાં આવ્યા અને સાધકની ટ્રેનમાં હતા, અને જોડીનો ઉત્સવ આવ્યો 14 જાન્યુઆરી, જ્યારે સંતોએ આપણી સ્વામિનારાયણ પ્રણાલિકા પ્રમાણે જોડી માંગવાની હોય, ત્યારે જમરાડા ગામમાં એમનો વારો આવ્યો. અને ત્યાં ટ્રેક્ટરમાં બેસીને ધૂળિયા રસ્તામાં ધૂળ ઉડતી હતી તો ગાતરિયું આમ આડું રાખીને ભિક્ષા માંગતા હતા. અને તે સામાન્ય ગામડામાં ઝૂંપડાઓમાં એ ભિક્ષા માંગતા હતા, લોકો અડધી વાટકી ચોખા કે 1 વાટકી લોટ એમની જોડીમાં નાખતા હતા. પ્રમુખ સ્વામી સિવાય તાકાત છે કોઈ પુરુષની 6 બજની વસ્તીમાં કે આ વ્યક્તિને અહીંયા જમરાડામાં જોડી મંગાવે? આ કક્ષાની વ્યક્તિ જે અમેરિકામાં થઈ હોય, $10,000 સ્ટાઇપન્ડ જેને મળતો હોય, જમરાડામાં અડધી વાટકી લોટ માંગે? પ્રમુખ સ્વામી સિવાય 6 બજની વસ્તીમાં કોઈ આના કરાવી શકે? તમારા દીકરાને એકવાર કહેજો તો ખરા કે બેટા હું થાકી ગયો છું, પેલા બૂટ સોફા નીચે પડ્યા છે ને, લઈ આવતો, મારે બહાર જવું છે. નાનો હશે ને ત્યારે કરશે, પણ એકવાર 14, 15, 17 વર્ષ હોય ત્યારે કહી જોજો, એને અહમ નડશે, એને અહમ નડશે. એક કે 2 વાર આપશે પછી એને ખબર પડી જશે કે પપ્પા 10, 10:15 ઓફિસે જાય છે ત્યારે બૂટ મંગાવે છે, એટલે 9:45 તો ગુમ થઈ જશે. હા કે ના? એમ તો પ્રમુખ સ્વામી મહારાજ પાસે આ જીવન આવી રીતે, વિરાટ સ્વરૂપ સ્વામીને અનુષ્ઠે બધાને ખબર છે કે આપણે આખી જિંદગી જોડી માંગવાની છે, આખી જિંદગી ભગવાનની કથા વાર્તા કરીને ભજન કરવાનું છે. અને પ્રમુખ સ્વામી મહારાજનો એક કોલ આવે, પ્રમુખ સ્વામી મહારાજનો શું કામ, એમના વ્યવસ્થાપક સંતોનો, અમારા ગુરુજી સંતોનો, કે હવે તમે
સારું, ભગવાનની ઈચ્છા હતી ને સ્વામીને રાજી કરવા માટે 18 વર્ષથી ત્યાં સેવા કરી છે, પણ હવે સ્વામી બાબા તમને બોલાવે છે તો બોચાસણ મળવા માટે આવો ને. અને પછી એ જાય એટલે પ્રમુખ સ્વામી મહારાજ કે બહુ સારું, આપણે આશીર્વાદ છે, બહુ સારી સેવા કરી આપણે ત્યાં, હરિભક્તો બહુ રાજી થયા, કથા વાર્તા સારું થઈ, હવે ત્યાં આપણે બહુ સારી સેવા કરી નવસારીમાં, હવે આપણે ત્યાં મહેસાણા રહેવાનું છે. સારું, પ્રસાદનું બોક્સ લઈને ઊભા, 3 મિનિટનું કોન્વર્સેશન, 18 વર્ષ ઉપર 3 મિનિટ આવે એટલે કાર્યક્રમ આમથી આમ ફેરવાય. તો જો કહેવાનું શું છે કે આવી રીતે હાથ જોડીને એમની પાસે રહ્યા છે, પછી એ પુરુષને સંતો માટે અપાર હેત કેમ ના થાય? તમારા દીકરા થોડાક તમારા કયાગરા હોય છે તો તમને એના પ્રત્યે અપાર પ્રેમ થાય છે. તો આ સંતો આવી રીતે પ્રમુખ સ્વામી મહારાજ પાસે રહ્યા છે અને આવું કાર્ય એમનું કરે છે તો એમના માટે બધાને અપાર પ્રેમ કેમ ના થાય? તો જો પ્રમુખ સ્વામી મહારાજ પણ અપાર સંત વત્સલ છે. સ્વામીશ્રીને 1993 સાલમાં થોડું ડિઝીનેસ આવતું હતું એટલે કે થોડા ચક્કર આવતા હતા, અને કલકત્તાથી તાત્કાલિક સ્વામીને ફ્લાય કર્યા બોમ્બે, ત્યાં MRI ને બધા રિપોર્ટ્સ કઢાવ્યા એટલે ખબર પડી કે જમણી બાજુમાં કાનની પાછળની નસમાંથી થોડું લોહી મગજને ઓછું મળે છે, એટલે જરા ઉઠતા બેસતા કે પડખું ફરતા કે વોકિંગમાં શાર્પ ટર્નમાં જરા ચક્કર આવે છે, એટલે બધી એની ટ્રીટમેન્ટ શરૂ થઈ. અને પછી સ્વામીશ્રીને ડૉક્ટરની સલાહ હતી કે તમારે વધારે લાંબો સમય સુધી એક મુલાકાત આપવાની હોય કે સ્ટ્રેસફુલ વર્ક ન કરવું, સવારે 11 વાગે તમારે આરામ કરી લેવો અને 1:30 વાગે પાછું ઉઠવું, એટલે વચ્ચે આ 2 કલાકનો આરામ કરી જ લેવો દિવસ દરમિયાન. એટલે સ્વામીશ્રીનો એવો ક્રમ શરૂ થયેલો 93 થી 4-5 વર્ષ ચાલ્યો કે બપોરે 11 વાગે આરામમાં જઈને 1:30 વાગે ઉઠે ને પછી પાછા જમે, જમીન પાછા 1-1.5 કલાક મુલાકાત આપે ને પાછા 3:30 વાગે આરામમાં જઈને 5 વાગે ઉઠીને પછી તો 11 વાગ્યા સુધીનો કાર્યક્રમ બધો ચાલુ હોય રાબેતા મુજબ. તો એક વખત લગભગ 1:45 વાગે વિદ્યાનગરમાં ઉઠ્યા અને જમવા માટે પધાર્યા ત્યારે બધા સંતો સામે બેઠેલા, સ્વામી આમ બેઠા એટલે ભગવત ચરણ સ્વામીએ પૂછ્યું કે કેમ આજે મોડા પડ્યા? સ્વામી કે કંઈ નહીં, ટાઈમે જ છીએ ને, ક્યાં બહુ મોડા છીએ, 5-10 મિનિટ આગું પાછું. એટલે કોઈ સંતે કીધું બહુ સારી ઊંઘ આવી ગઈ હશે, નીંદર બહુ સારી આવી હશે. સ્વામી કે ના ના, તો થોડીક નીંદર આવી જાય, આપણને 2-2.5 કલાક અંદર હોઈએ પણ 1-1.25 કલાક ઊંઘ આવે, બહુ ના આવે. પછી એમ કરતાં કરતાં બધી વાતો ચાલી, તે ભગવત ચરણ સ્વામી પૂછ્યું કે યોગીજી મહારાજ તો પોતાના સ્વપ્નની બધી વાતો બહુ કરતા, તો તમે કોઈ દિવસ તમારા સ્વપ્નની વાતો કરી નથી? તમને સ્વપ્ન આવે છે કે નથી આવતા? એ સ્વામી એકદમ ફેથફુલી એન્ડ ઓનેસ્ટી, એકદમ ઓનેસ્ટલી કારણ કે મને બહુ સ્વપ્ન નથી આવતા. જોગી મહારાજને તો બહુ આવતા કે આવી રીતે શાસ્ત્રીજી મહારાજ આજ્ઞા કરી અને અમે એક બસ ભરીને હરિભક્તો ગોંડલ આવેલા, અમે બધાને રસોઈ કરીને જમાડી દીધા અને પછી અમે ત્યાં અક્ષરદેરીમાં ગયા, ત્યાં હરિભક્તોને ત્યાં સંકલ્પ કરાયો અને ત્યાં પ્રદક્ષિણા ફર્યા, એટલે આ બધા સેવા ભક્તિના સ્વપ્ન એમને આવતા. કે તમે કોઈ દિવસ વાત નથી કરી સ્વામી, કે મને બહુ એવા સપના આવતા નથી. પછી ભગવત ચરણ સ્વામી કે ના, તોય કોઈક દિવસ તો સપના આવતા હશે, કે સાવ ના આવે એવું બને નહીં કે. ત્યારે એકદમ ભાવાદ્ર મુખારવિંદે પ્રમુખ સ્વામી મહારાજ બોલેલા, સ્વામી કે સ્વપ્નમાં મને રાત દિવસ તમે બધા સંતો જ દેખાયા કરો છો, બીજું કંઈ દેખાતું જ નથી, એટલે મને બીજા સ્વપ્ન આવતા જ નથી. એકદમ કરુણામય ભાવે બોલેલા કે તમે બધા સંતો જ મને રાત દિવસ દેખાય કરો છો. અને પછી બોલ્યા કે તમે બધા સંતો પોતાનું સર્વસ્વ મૂકીને અમારી પાસે આવ્યા છો, તો મને પણ અંતરમાં એમ ઈચ્છા છે કે જેવું જોગી મહારાજને ભગવાનનું સુખ આવતું એવું સુખ તમને આવે એવું કરવું છે. તો જો કેટલું અપાર વાત્સલ્ય એ સંતો માટે જેમ શ્રીજી મહારાજને હતું, એમ આપણા ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજને પણ અપાર વાત્સલ્ય એ સંતો માટે છે, એટલો મહિમા પણ સંતોનો સમજે છે. શ્રીજી મહારાજે જ્યારે પત્ર લખીને 18 સંતોને બોલાવ્યા અને બધા સંતો ત્યાં આવ્યા અને મહારાજ સન્મુખ ચાલ્યા, એ આખો પ્રસંગ આપણે જાણીએ છીએ. અને મહારાજે બધા સંતોને જોયા તો શ્રીજી મહારાજ દંડવત કરવા માંડ્યા કે તમે બધા સંતો અમારા વચને, કોઈ 2 ગામના ધણી હતા, કોઈ 4 ગામના ધણી હતા, કોઈ એવા પ્રતિષ્ઠિત ગામના પટેલ હતા, તમે બધા આટલું બધું છોડીને તરત જો માન પોતાનું સ્ટેટસ છોડીને અમારી પાસે આવ્યા છો, તો મહારાજ કે અમે તમારો મહિમા સમજીએ. તો ધૂળમાં શ્રીજી મહારાજ દંડવત કરવા માંડ્યા. પછી તો સંતોએ દોડીને શ્રીજી મહારાજને પકડીને બેઠા કર્યા, પણ એ 18-18 સંતોને શ્રીજી મહારાજ ભેટ્યા, બહુ જ રાજી થયા, માથે 2 હાથ મૂકીને આશીર્વાદ આપીને ખૂબ પ્રસન્નતા વરસાવી. એમ પ્રમુખ સ્વામી મહારાજ પણ સંતોનો અપાર મહિમા સમજે છે. ગાંધીનગર અક્ષરધામના આપણે દર્શન કર્યા છે સૌએ, એ અક્ષરધામનું બાંધકામ ચાલુ હતું અને એમાં આપણને ખૂબ સારા વિચારો પ્રદર્શન સંબંધી બધા પ્રાપ્ત થાય એ માટે પરમ પૂજ્ય મહંત સ્વામી, પરમ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી અને બધા 13 બધા સંતો એ બધા દુનિયાના 15-15 દેશોની મુલાકાતે ગયેલા, ત્યાં સારા સારા મ્યુઝિયમ જોયા, બધાના ક્યુરેટર્સને મળ્યા, એટલે આપણે પણ પ્રદર્શન કેવી રીતે ગોઠવવું, કેવી રીતે એક્ઝિબિટ કરવું એ બધું ખબર પડે.
અને સ્વામીશ્રી બોચાસનમાં હતા તે વખતે બધા સંતો આ યાત્રા પૂરી કરીને ત્યાં બોચાસન આવ્યા. સ્વામીને ખબર પડી કે સંતો આવ્યા છે એટલે પોતે ઉતારામાંથી ઊભા થઈને બોચાસનમાં સંત નિવાસમાં આગળ લોબી છે પહેલે મળે ત્યાં પોતે આગળ બહાર આવ્યા. અને મહંત સ્વામી ઈશ્વર સ્વામી અને બધા સંતો આમ દાદરો ચડીને આવતા હતા તો સ્વામીને થયું કે ઓહો, શ્રીજી મહારાજનું અક્ષરધામ ગાંધીનગરમાં આવું મોટું આપણે બનાવીએ છીએ અને એની માટે આટલો દાખલો કરીને આ સંતો દેશ પરદેશમાં આટલો ભીડો વેઠી અને આટલું બધું જાણીને સમજીને દાખલો કરે છે, તો એ મહિમાનો જે ઉમળકો પ્રમુખ સ્વામી મહારાજના હૃદયમાં આવ્યો, તો જેમ શ્રીજી મહારાજે સંતોને ધૂળમાં દંડવત કર્યા એમ પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં ત્યાં કંઈ પાથરેલું નહોતું અને સીધું જ ત્યાં લોબીમાં જમીન ઉપર જ સંતોને દંડવત કરવા માંડ્યા. એક દંડવત કર્યા, બે દંડવત કર્યા, પરંતુ જે ઈશ્વર સ્વામીએ ત્યાંથી જોયા દૂરથી એટલે ઈશ્વર સ્વામી આમ દોડી અને સાંઈ બાપાને આમ બે હાથથી પકડી અને બેઠા કરી લીધા કે સ્વામી, આપે અમને દંડવત ના કરવાના હોય, અમે તો આપના શિષ્ય છીએ, આપની આજ્ઞા પ્રમાણે સેવા કરવા માટે આવ્યા છીએ, આપને રાજી કરવા માટે અમારે આપને દંડવત કરવાના હોય. સ્વામી કે ના, તમે લોકો આટલો બધો ભીડો બેઠો છો તો અમને અંતરમાં એમ છે કે તમારો મહિમા સમજીએ. તો જો આવી રીતે જેમ શ્રીજી મહારાજ સંતોનો મહિમા સમજતા, એમના ત્યાગ, એમનો ભીડો, એ મહિમા પોતે સમજતા, એમ સ્વામીશ્રી પણ પોતે સમજે છે. તો આવી રીતે શ્રીજી મહારાજ પોતે સંત વત્સલ હતા એમ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પણ પોતે અપાર સંત વત્સલ છે. અને શ્રીજી મહારાજ તો ઘણી વખત સભામાં સંતોને કહેતા કે તમને લોકોને અમે અનેક પ્રકારે તાવ્યા, તમારા મનનું અમે અનેક પ્રકારે તોડ્યું, તમે અમારા માટે ગામોગામ ફરો છો અને અમારા મહિમાનું નામ સ્મરણ કરાવો છો, પણ તમારા લોકો માન અપમાન કરે છે તોય તમે સ્થિર રહીને અમારું સ્વરૂપ ઓળખાવવામાં ક્યારેય પાછા પડ્યા નથી, તો તમને હું જોઉં છું ત્યારે મારું મસ્તક નમી જાય છે અને મને અંતરમાં એમ થાય છે કે તમારા ચરણની રજુ માથે ચડાવું. આવું શ્રીજી મહારાજ અનેક વખત અનેક પ્રસંગે મહારાજ પોતે સંત સભામાં બોલતા. એમ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પણ અનેક વખત સંત સભામાં, અનેક વખત સંતો સાથે કંઈક ગોષ્ઠીમાં બેઠા હોય દેશમાં કે પરદેશમાં, પણ આવા મહિમાના શબ્દો એમણે ઉચ્ચારેલા છે. 1981 સાલમાં પરમ પૂજ્ય સ્વામીશ્રીએ 200 સંતોને દીક્ષા આપી અને બધા દીક્ષિત સંતો ત્યાં સારંગપુર ટ્રેનિંગ સેન્ટરમાં હતા. તે વખતે એક દિવસ રાત્રે ચેષ્ટાગાન પછી સ્વામીશ્રી અને બધા સંતો બેઠા હતા. સહેજે આમ વાર્તાલાપમાં કોઈ સંતે વાત કરી કે સ્વામી, તમે અમને સંત બનાવ્યા, દીક્ષા આપી, સાધુ કર્યા, તો તમને અમારી પાસેથી શું અપેક્ષા છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બહુ સરસ બોલેલા, સ્વામી કે તમે કંઈ મને ગરમ ગરમ રોટલી જમાડો એવી મારે કોઈ અપેક્ષા નથી, તમે કંઈ મને હું માંદો પડું અને મારો પગ દાબી આપો એવી મને કોઈ અપેક્ષા નથી. પણ જો કેવું બોલે છે સ્વામી, હવે સાંભળજો, સ્વામી કે પણ જેવું જોગી મહારાજને ભગવાનનું સુખ આવતું હતું એવું સુખ તમને આવે એની માટે તમને મેં સાધુ કર્યા છે. જો કેવી ભાવના છે. અને પછી સ્વામીશ્રી આવા સંતોનો બધો મહિમા સમજી અનેક વખત આવી રીતે સંતોની બધી વાત કરતા હોય છે ત્યારે કહેવાનું શું કે શ્રીજી મહારાજ આવો મહિમા સમજતા અને પ્રમુખ સ્વામી મહારાજ પણ આવો મહિમા સમજે છે, તો એમના અંતરમાં જે આ ભાવના છે એને લઈને શ્રીજી મહારાજના વખતમાં અને આજે પણ સંતોના અંતરમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ બધું દ્રઢ થતું જાય છે, પોતાને પૂર્ણકામપણા સમજતા જાય છે અને એ રીતે સંસ્થામાં સેવા ભક્તિ કરતા જાય છે અને પોતાનું જીવન ખૂબ જ આનંદમય અને સુખમય બનાવતા જાય છે. કારણ કે સમજી રાખવાનું કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જગ્યાએ રહેતી હોય તો ત્યાં એને પ્રેમ સંપાદન થતો હોય તો જ રહેતી હોય. અંગ્રેજીમાં એક કહેવત છે કે મેન ડઝ નોટ લીવ બાય બ્રેડ અલોન. તમે ખાલી માણસને બ્રેડના ટુકડા નાખી દો, રોટલી દાળ ભાત શાક ખાવા આપી દો એટલે માણસ જીવી શકે એવું નથી. મેન ડઝ નોટ લીવ બાય બ્રેડ અલોન. ખાલી ખાવા પીવાને પહેરવા માટે કોઈકની વ્યવસ્થા તમે કરી આપો તો માણસ જીવી ના શકે. એને પણ પ્રેમ જોઈએ, હૂંફ જોઈએ, લાગણીનો અનુભવ થવો જોઈએ તો એ વ્યક્તિ ત્યાં રહી શકે, બાકી ના રહે. તમે જુઓ કે જે દિવસે જે મિત્રતામાં, જે સગાવાલાના સંબંધોમાં તમને લેશ માત્ર પણ પ્રેમમાં ઉણપ આવે છે તમને ત્યાં લેશ માત્ર મજા નથી આવતી, આવે છે? તો અહીંયા 770 સંતો કોઈ 5 વર્ષથી, કોઈ 10 વર્ષથી, કોઈ 20 વર્ષથી, કોઈ 40 વર્ષથી, કોઈ 50 વર્ષથી રહ્યા છે, તો એ બધાને પ્રેમનો અનુભવ એ થયેલો છે અને એ પ્રેમનો અનુભવ છે એટલા માટે એ બધા અહીંયા રહ્યા છે. વિક્ટર યુગો એક બહુ સરસ વાત કરી છે કે લવ ઇઝ નેચર સેકન્ડ સન.
કુદરતનો એક સૂર્ય તો ઉપર તપે છે, જેને લઈને જીવ પ્રાણી માત્રની સર્વે ક્રિયાનું પોષણ થાય છે. પણ પ્રેમ છે ને, લવ ઇઝ નેચર સેકન્ડ સન, એ કુદરતનો બીજો સૂર્ય છે. એ દ્વારા માણસનું જીવન પોષિત થાય છે અને માણસ પુલકિત પોતાના જીવનમાં રહી શકે છે. તો બધા સંતોને આ પ્રમુખ સ્વામી મહારાજના પ્રેમનો અનુભવ છે, એટલે આનંદથી સુખથી તમારી લોકો પાસે જે વસ્તુ છે એવી એક પણ વસ્તુ ન હોવા છતાં પ્રેમથી રહી શકે છે. તમારી પાસે 20 જોડી કપડાં છે, અમારી પાસે 2 જ જોડી કપડાં છે. તમારી પાસે કાંડામાં પહેરવા માટે ઘડિયાળ છે, અમારી પાસે ઘડિયાળ નથી. તમારી પાસે ફરવા માટે ગાડી ને સ્કૂટર તમારું પોતાનું છે, અમે પણ એમાં ફરીએ છીએ, પણ એ સંસ્થાના નામની છે, અમારા નામની નથી. તમને તમારા, તમે મર્સિડીઝમાં બેસતા હોય પણ એ તમારા મિત્રની હોય ને, તો તમને તમારી મારુતિ ફ્રન્ટી જેટલો મર્સિડીઝમાં આનંદ ના આવે. કોકની છે ને, સાંજ પડે વિચાર તો પેલો એ રહે ને. આ તો માણસની એક સાહજિક માનસિકતાની વાત કરીએ છીએ. તમારી પાસે પોતાના નામનું ઘર છે, અમારી પાસે ઘર નથી. એવી અનેક વસ્તુઓ તમારી પાસે જ, અમારી પાસે નથી. તમને આઈસ્ક્રીમ ખાવાનું મન થાય એટલે તમે અહીંથી પારણમાંથી છૂટી અને રસ્તામાં બધા વાડીલાલનો આઈસ્ક્રીમ ખાઈને જશો. અને સાધુને આઈસ્ક્રીમ ખાવાનું ધારો કે મન થયું તો, માણસ છે સાહજિક, બ્રહ્મરૂપ ન થયા અને સિદ્ધ ન થયા હોય ત્યાં સુધી કદાચ ઈચ્છા થઈ તો મંદિરમાં ઠાકોરજીને ધરાવેલો આઈસ્ક્રીમ હોય તો જમવાનો, નહીં તો 2 માળા ફેરવીને લોટો પાણી પીને ઊંઘી જવાનું કે હા એ લિક્વિડ આઈસ્ક્રીમ ખાધો. એ ત્યાગ સહેલો નથી, એ સમર્પણ સહેલું નથી. એક વાર તમારા જીવનમાં તમને જે અદમ્ય ઈચ્છા થઈ હોય, કોક વખત જમવાની, કોક વખત તમારા પ્રીતિપાત્ર વ્યક્તિને મળવાની, એ જે તીવ્ર ઈચ્છા અંતરમાં થઈ હોય ને, એ વખતે એ ઈચ્છાને દામવાનો પ્રયત્ન કરજો, એ ઈચ્છા ઉપર અંકુશ મૂકવાનો પ્રયત્ન કરજો. એટલે તમે એક પણ માટે સાધુ થશો એટલે ખબર પડશે કે BAPSના સંતો કેવી રીતે જીવે છે, એ સિવાય મહિમા નહીં સમજાય. તમને આઈસ્ક્રીમ ખાવાનું મન અદમ્ય થાય ત્યારે એકવાર આઈસ્ક્રીમ ના ખાતા, એકવાર તમને બહાર ફરવા જવાનું મન થાય ત્યારે એ વખતે બહાર ફરવા ના જતા, અને એક વખત દિવાળીના કપડાં તમે નવા ખરીદવા જાઓ પછી શોરૂમમાં જઈને એકવાર ખાલી પાછા વળજો, ભલે ખિસ્સામાં પૈસા હોય તોય, કે આજે ભલે આ દિવાળીએ કપડાં નથી લેવા, કેવું થાય છે મનમાં જોવું. એકવાર એવો પ્રયત્ન કરજો એટલે સાધુ કોને કહેવાય ને ખબર પડશે. એ સહેલી વાત નથી. દુનિયામાં પ્રોફેશનલ્સ તો બધા મળે, દેર આર ટન્સ એન્ડ ટન્સ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ટન્સ એન્ડ ટન્સ ઓફ એન્જિનિયર્સ, ટન્સ એન્ડ ટન્સ ઓફ ડોક્ટર્સ, ટન્સ એન્ડ ટન્સ ઓફ પ્રોફેશનલ્સ. પણ સાચા સાધુ, સાચા સંત મળવા, દે આર નોટ ઇન ટન્સ, દે આર નોટ ઇન કેજીસ, દે આર નોટ ઇન હંડ્રેડ્સ, દે આર ઇન ટેન્સ. એ 10 ને 20ના ગુણાકારમાં બહુ તો મળે, 100ના ગુણાકારમાં ના મળે. તો પ્રમુખ સ્વામી મહારાજે આવા સંતો તૈયાર કર્યા છે, શ્રીજી મહારાજે જેવા સંતો તૈયાર કરેલા એવા. અને બધા સંતો પાસેથી જે પ્રમુખ સ્વામી મહારાજ કામ લે છે, જેમ શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામી પોતે હતા કવિ પણ એની પાસે વડતાલનું મંદિર, જૂનાગઢનું મંદિર, ધોલેરાનું મંદિર બંધાવડાયું, દરેક સંત પાસેથી એવું અદભુત કાર્ય શ્રીજી મહારાજે કરાવડાવ્યું. એક એક સંતની વાત સાંભળીએ તો આપણને એમ થાય કે આ કેવા સંતો શ્રીજી મહારાજના વખતમાં હતા. એવા સંતો આજે પ્રમુખ સ્વામી પાસે છે. એકવાર ત્યાં મધ્યપ્રદેશથી ગ્વાલિયરના બધા ગવૈયાઓ જૂનાગઢ આવ્યા અને ત્યાં જૂનાગઢમાં નવાબ સાહેબના દરબારમાં જઈને બેઠા અને નવાબ સાહેબને કે અમારે પાસ તો એ ગાયકી હૈ ઓર હમ આપકો સુનાને કે લીએ આયે હૈ. એટલે નવાબ સાહેબે તે વખતે વાત કરી, નવાબ સાહેબ કે દેખો હમને તો એક યહાં સ્વામિનારાયણ કા ફકીર હૈ પ્રેમાનંદ, ઉસકા રૂહાના સંગીત સુનાએ. રૂહાના એટલે આત્માનું સંગીત. સ્વામિનારાયણ કા ઓલિયા હૈ ફકીર પ્રેમાનંદ, ઉસકા રૂહાના સંગીત સુનાએ, ઓર કોઈ સંગીત સુનને કી ઈચ્છા નહીં હૈ. એટલે એમને એમ થયું કે આ તો કેવું સંગીત હશે. નવાબ સાહેબ કે અગર આપકો તોહફે ચાહીએ તો લઈ જાઓ, એટલે કે ગિફ્ટ જોઈએ તો લઈ જાઓ, લેકિન સંગીત તો એક પ્રેમાનંદ કા સુનાએ. તો ગ્વાલિયરના ગવૈયાઓને એમ થયું કે આડું આ કેવું, આવું તો આ પ્રેમાનંદ સ્વામિનારાયણનો ફકીર કોઈ દિવસ બહુ નામ સાંભળ્યું નથી, કારણ કે નામ એટલે ના સાંભળ્યું કે એમની જેમ પબ્લિક કોન્સર્ટ્સ ના આપતા હોય. આ સહેજ વધારજો. એટલે એમનું નામ નહોતું સાંભળ્યું તો નવાબ સાહેબને પૂછ્યું વો કહાં ઠહેરતા હે. અરે કે યહાં સ્વામિનારાયણ કા એક મંદિર હૈ વહાં પે વો ઠહેરે હુએ હૈ. ગયા ત્યાં અને ત્યાં કીધું કે કોઈ પ્રેમાનંદ સ્વામી નામ કા કોઈ ફકીર હૈ. એટલે ત્યાંથી સંતોએ કોઈ જવાબ આપ્યો કે અત્યારે ભાઈ એ તો ગઢડામાં સ્વામિનારાયણ ભગવાન બિરાજે છે ત્યાં ગયા છે, એ જૂનાગઢ રહે છે પણ અત્યારે ત્યાં ગયા છે. બધા ગઢડા ગયા
અને ત્યાં સ્વામિનારાયણ ભગવાન આમ દરબાર ભરીને બેઠેલા, બધા હરિભક્તો સંતો બધા બેઠેલા અને સભામાં કથા વાર્તા ચાલતી હતી અને બધા ગવૈયાઓ આવ્યા અને બધા ગવૈયાઓએ વાતો કરી કે અમને સુનાય કે આપકે પાસ બહુત અચ્છે રૂવાને સંગીત ગાને વાલે સંત હૈ. મહારાજ કે હા બધા ગાય છે, કે કારણ કે બેઠા હતા ચાર પાંચ જણા. એટલે પછી પેલા ગ્વાલિયરના મુસ્લિમ ગવૈયાઓ કે હમકો કુછ સુનના હે. હવે સાંજે ચાર વાગેલા, સાંજે ચાર વાગેલા અને પ્રેમાનંદ સ્વામીને સામે ઈશારો કરીને મહારાજ કે ગાઓ. પ્રેમાનંદ સ્વામી તો એકદમ આજ્ઞાંકિત કે મહારાજ શું ગાઉં. મહારાજ કે રાગ ભૈરવી ગાઓ. હવે આ હવારના પોરનો રાગ છે, સવારે ચાર વાગ્યાનો રાગ છે, સાંજે ચાર વાગેલા. એટલે બધા મુસ્લિમ ગવૈયાઓ એકબીજાની સામે જોયું કે યે અમને નવાબ સાહેબને ઇધર ભીજવા દીયા, બોલતે થે કે પ્રેમાનંદ તો બડે અચ્છે ગવૈયે હૈ ઓર બડા અચ્છા રૂવાના સંગીત ગાતે હૈ, તો યે તો કિસી કો સુર મેં તાલ મેં કુછ પહેચાન નહીં પડતી હૈ. યે ઉપર બેઠે વો ભૈરવી રાગ કી વાત કર રહે હૈ, વો તો સુબહ કા તાલ હૈ, રાગ હૈ, અભી શામ હોઈ ગઈ હૈ. એ બધી વાતો કરતા હતા. અને પ્રેમાનંદ સ્વામીએ તો મહારાજની આજ્ઞા હતી એટલે ભૈરવી શરૂ કર્યો. અને એમાં તો ધીમે ધીમે બધું વાતાવરણ બદલાવા માંડ્યું. તે આજુબાજુ બધી જે ગૌશાળામાં ભેંસો બાંધી હતી ને બધી ભાંભરવા માંડી, કબૂતરાને કુકડા બોલવા માંડ્યા અને ચકલીઓ બધી બોલવા માંડીને ઉડવા માંડી. અને ભેંસ બધી જાણે આમ સીમમાં, કારણ કે સવારના પોરમાં ભેંસને ખબર પડી જાય કે હવે મારે સીમ તરફ જવાનું છે, અને સાંજ પડે એટલે એને ખબર પડી જાય કે હવે મારે સૂર્યાસ્ત થવા આવે તો પાછું પહોંચવાનું છે, ગમાડે બંધાવવાનું છે. એ બધી આમ છૂટી પડી અને આમ છૂટી આમ ચાલવા માંડી સીમ તરફ. અને આમ સવારનું પહોર આમ જાણે છવાઈ ગયો હોય ને ગઢડામાં દાદા ખાતેના દરબાર ઉપર એવું થઈ ગયું. ત્યારે મુસ્લિમ ગવૈયાઓ બધા ઊભા થઈ ગયા, સુભાન અલ્લાહ સુભાન અલ્લાહ. કે આજ તક તો સુના થા કે પોર કે મુતાબિક સુર હોતે હૈ, આજ પહેલી દફા સ્વામિનારાયણ કે દરબાર મેં સુના કે સુર કે મુતાબિક પોર આ જાતા હૈ. જેવો સુર ગાય એવો પોર બદલાઈ જાય, એવા ગવૈયાઓ મહારાજ પાસે હતા. ત્યારે આમ ખુશ થઈ ગયા કે ઓહો શું છે. અને શ્રીજી મહારાજને પગે લાગ્યા, સુભાન અલ્લાહ સુભાન અલ્લાહ, ક્યાં રૂવાના સંગીત હૈ. શ્રીજી મહારાજ પછી એમને ભેટ સોગાદો આપી, એમની પાસે થોડું ગવડાયું, એમનું માન પણ એમની કળાની પણ શ્રીજી મહારાજે કદર કરી. અને પછી એ તો ત્યાંથી ચાલ્યા. પણ આવા સંતો શ્રીજી મહારાજ પાસે હતા કે દુનિયાભરના ગવૈયાઓ તો પોર પ્રમાણે રાગ ગાય, આ રાગ પ્રમાણે પોર બેસાડી દે, એવા સંતો શ્રીજી મહારાજ પાસે હતા. આજે એવા સંતો પ્રમુખ સ્વામી મહારાજ પાસે છે. 1992માં બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજનો શતાબ્દી મહોત્સવ હતો, તે નિમિત્તે યોગીજી મહારાજના મહિમાના પદોની ઓડિયો કસેટ્સ એનું રેકોર્ડિંગ અહીંયા મુંબઈમાં ચાલુ હતું. અને ત્યાં મુંબઈમાં વેસ્ટર્ન આઉટડોર સ્ટુડિયોઝ છે, એના માલિક દામન સુદ એ પોતે બહુ મોટી વ્યક્તિ છે. અને બોલિવૂડના આજની તારીખમાં પણ 50% વધારે હિન્દી ફિલ્મ સોંગ્સ આ વેસ્ટર્ન આઉટડોર સ્ટુડિયોઝમાં રેકોર્ડ થાય છે. એટલે આપણા બધા સંતોને એમ થયું કે આટલું સારું એમનું રેકોર્ડિંગ છે, એમની પાસે ટેકનિશિયન્સ બધા આટલા સારા છે, તો આપણે આ યોગીજી મહારાજની ઓડિયો કસેટ્સ એ ત્યાં આપણે રેકોર્ડ કરાવડાવીએ. એટલે યોગીચરણ સ્વામી ને અક્ષરેશ સ્વામી ને અમારા બધા સંતો જે કીર્તનિયા છે બધા ત્યાં ગયા અને પરિચય થયો. પહેલાથી એપોઇન્ટમેન્ટ લીધેલી, ટાઈમ પણ અપાણો. એ લોકોએ આપણને કીધેલું કે આટલા કલાકની આટલી ફી, તો આપણે એમાં પણ રાજી હતા કે બરોબર છે. અને પછી યોગીચરણ સ્વામી બધા ત્યાં પહોંચ્યા સમયસર. અને પછી એમ થયું કે બધી ઇન્સ્ટ્રુમેન્ટ સાથે આપણે જરા આમ વાકેફ થઈ જઈએ એટલે થોડું આમ રિયાઝ કરતા હતા. દામન સુદ એ પોતે એની ઓફિસમાં બેઠેલા અને કાચની બારીમાંથી એમને બધા સંતો રિયાઝ કરતા તે દેખાતું હતું. એટલે એ એમના મિત્ર સાથે હસતા હસતા વાત કરતા હતા. દામન સુદ કે પતા નહીં સ્વામિનારાયણ કે સાધુ આયે હૈ ઓર ગાતે બજાતે એસે લોગ કહેતે હૈ, પતા નહીં ક્યાં ગાતે હોંગે, કે શું ગાતા હશે ભગવાન જાણે, કે છે એમ કરીને તો ચા પીતા જાય ને હસતા જાય. અને કાચમાંથી આમ સંભળાય કંઈ નહીં એકબીજાનું એકબીજાને કોઈને, કારણ કે રેકોર્ડિંગ સ્ટુડિયો રૂમ અંદર હોય ને આ બહાર એમની ઓફિસમાં બેઠા હોય. એમના ટેકનિશિયનને એમને કીધેલું કે આ લોકો જે સ્વામિનારાયણના સાધુ પેલું રે લોલ ગાય ને રેકોર્ડિંગ કરી લેજો, કે ઉત્સાહમાં ઉત્સાહમાં વેસ્ટર્ન આઉટડોર સ્ટુડિયોઝમાં આવ્યા છે, બોલિવૂડનો નંબર વન સ્ટુડિયો. સારું રાજી થાય એને એમ થાય કોક દાડો સ્વામિનારાયણ સાધુને કે આવડા મોટા સ્ટુડિયોમાં આપણે ગાયું હતું ને રેકોર્ડિંગ થયેલું. પછી યોગીચરણ સ્વામીએ એમને શરૂ કર્યું ગાવાનું અને રિયાઝ દેતા તેમના ચહેરાના હાવભાવ અને જેમ ઊંચો અવાજ કરે ઊંચો સ્વર લે ત્યારે ચહેરા ઉપર અમુક રિંકલ્સ આવે, અમુક આમ નસો ઉપસી આવે, એ આમ કાચમાંથી જોયું ને એટલે દામન સુદને એમ થયું કે ખબર નહીં આ કેટલું ઊંચું જતા હશે, પણ સ્પેશિયલ ફેશિયલ એક્સપ્રેશન્સ પરથી એવું લાગે છે કે ઘણો ઊંચો સ્વર ગાતા હોવા જોઈએ. એટલે એમણે તરત બાજુમાં સ્વિચ દાબી એટલે સ્પીકર એમનું ચાલુ થાય, એ સ્પીકર પણ અંદર ના સંભળાય કારણ કે રેકોર્ડિંગ ચાલુ હોય દરમિયાન એમને સાંભળવું તો સાંભળી શકે. અને સ્વિચ દબાવી અને યોગીચરણ સ્વામી આલાપ લેતા હતા એ સાંભળ્યું તો આમ ચા પીતા હતા ને કપ નીચે મૂકી દીધો અને આમ સ્તબ્ધ થઈ ગયા, સ્થિર થઈ ગયા.
એક ધારું યોગીચરણ સ્વામી સામે જોઈને સાંભળી જાય. યોગીચરણ સ્વામી ખબર નહોતી, એ તો નીચું ગાઈને ગાતા હતા. અને પછી એના બે મિત્રોને બહાર પડ્યા અને બોલાયા કે સુન સુન એમ કહીને સુના સંભળાયું. તો બે જણા પણ સંગીતના બહુ જાણકાર હતા. એ બંને આમ જોઈ રહ્યા કે ઓહો શું ગાય છે, કે આ સાધુ દેખાય છે સામાન્ય, પણ આટલી બધી વેરાયટી એની પાસે છે, આવા આલાપ લઈ શકે છે, આટલા ઊંચા સ્વરે ગઈ શકે છે. એટલા બધા પ્રભાવિત થયા ને, ઊભા થઈ અને બાણું ખોલી અને સામે કાર્પેટ ઉપર પલાઠીવાળી નીચે બેસી ગયા કે સ્વામી રેકોર્ડિંગ તો ફિર કરેંગે, કુછ અચ્છા સુનાઓ. તો યોગીચરણ સ્વામીએ સંત પરમહિતકારી જગતમાં અહીં સંત પરમહિતકારી સંભળાયું અને પ્રેમથી આખું કીર્તન સાંભળ્યું કે સ્વામી આપ તો દો કસેટ કે લીએ આયે હૈ, લેકિન જીતની કસેટ કરની આપ કરો મેં ચાર્જ નહીં લૂંગા. સંત પરમહિતકારી જગતમાં અહીં સંત પરમહિતકારી, એમ કે રે લોલ ગાતા હશે કે, પણ ખુશ થઈ ગયા. અને પછી તો એમને બહુ ભાવ થઈ ગયો, અત્યારે પણ ખૂબ આપણા સારા ગુણભાવી છે. અને સ્વામી બાપાના પણ દર્શન કરવા જ્યારે સ્વામી બાપા મુંબઈ હોય ત્યારે અવશ્ય એક વખત દર્શન કરવા માટે આવે છે. કલ્યાણજી આનંદજીને જ્યારે પદ્મશ્રી એવોર્ડ મળ્યો 1991 સાલમાં, અને જાહેર થયું દિલ્હી રાષ્ટ્રપતિ ભવનમાંથી કે કલ્યાણજી આનંદજીને પદ્મશ્રી એવોર્ડ આપીએ છીએ, બંને જણા ખુશ થઈ ગયા. પણ બંને જણાને પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે અપાર આદર ભાવ છે, એટલે સીધા જ દાદર મંદિરે આવ્યા અને પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી કે સ્વામી અમને પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે. સાંઈ બાપાએ ઠાકોરજીને હાર મંગાવ્યા, એમને પહેરાવ્યા, ખૂબ આશીર્વાદ આપ્યા. પછી એ કે સ્વામી પદ્મશ્રી તો અમને જ્યારે મળશે ત્યારે, પણ અમારી ઈચ્છા છે કે આ નિમિત્તે અમારા બધા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બધા ગાયકો વગાડનારા એક્ટર એક્ટ્રેસીસ બધા અમને એમ કહે છે કે કલ્યાણજી એક પાર્ટી દે દો, એક પાર્ટી અભી ન્યૂઝ આયે હૈ તો અભી એક દે દો, ઓર પદ્મશ્રી લેને કે બાદ દૂસરી પાર્ટી દેના, બધા બે પાર્ટી માંગી એમની પાસે. સ્વામી કે સારું, તમારે સંબંધ છે અને બધાને લાગણી છે તો બે પાર્ટી આપી દો. એ કે નહીં, પદ્મશ્રી પછીની પાર્ટી વખતે તમે કદાચ અહીં નહીં હો, અત્યારે તમે અહીંયા મુંબઈમાં છો તો આ પાર્ટીમાં તમે જાતે આવો. સ્વામી કે અમારે મર્યાદા હોય, સભાની મર્યાદા હોય, ત્યાં બધા તમારા મોટા મોટા માણસો આવ્યા હોય, પાછા બહેનોને પાછળ બેસવાનું થાય અમે બેઠા હોય, એટલે વળી એમાં કોઈને ગમે ન ગમે, કારણ કે બધા મોટા ઘરના હોય, ભણેલા હોય, બીજા આમ અનેક પ્રકારની વિચારધારા ધરાવતા હોય. સ્વામી કે અહીંથી તમને આશીર્વાદ આપી દઈએ છીએ કે ના ના સ્વામી તમે આવો ના આવો. અને પરાણે સ્વામીને કલ્યાણજી આનંદજી એમના ઘરે લઈ ગયા અને એમના જ ઘરના બેકયાર્ડમાં આખું ફંક્શન હતું. અને બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સારામાં સારા ગાયકો વગાડનારા એક્ટર ને એક્ટ્રેસીસ બધા હાજર હતા. અને તે વખતે વિવેક સાગર સ્વામી હિન્દીમાં પ્રવચન કર્યું, શરૂઆતમાં ધૂન પ્રાર્થના કીર્તન થયેલા, અને પછી કલ્યાણજી આનંદજીએ હાર તોરા બાપાને કર્યા, સ્વામી એમને હાર પહેરાવ્યા. કલ્યાણજીએ 5 મિનિટ પ્રવચન કર્યું, આનંદજી 5 મિનિટ બોલ્યા, બાપાનો મહિમા કહ્યો, પછી સ્વામી આશીર્વાદ શરૂ કર્યા. અને સ્વામી તો હિન્દી બોલે છે, એ પરફેક્ટ હિન્દી તો બોલતા નથી, હવે આ બધા સામે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બધા ખેર ખાઓ એ તો હિન્દી કેવું બોલતા હોય. અને સ્વામીએ તો એકદમ ભગવાનને સંભાળીને હિન્દી બોલવાનું ચાલુ કર્યું. એમાં હમણાં જે આપણે પ્રસંગ સાંભળ્યો, જે ગ્વાલિયરના ગવૈયાઓ જૂનાગઢ આવ્યા હતા અને પ્રેમાનંદ સ્વામીનું સંગીત સાંભળ્યું, એ આખો પ્રસંગ પ્રમુખ સ્વામી મહારાજે આ સભામાં જાતે કીધો. અને પછી એકદમ ચાલુ પ્રવચન, કે સ્વામી કે પ્રેમાનંદ સ્વામી જેવું ગાતા એવું અમારું આ યોગીચરણ ગાય છે, યોગીચરણ એક કીર્તન ગાવ, કે ચાલુ પ્રવચન હતું. યોગીચરણ સ્વામી કે અત્યારે કયું કીર્તન ગાવું, ત્યાં હાર્મોનિયમે નહીં, કંઈ તબલાય નહીં, કશું હતું નહીં, તો અંદરથી પેલું બેબી હાર્મોનિયમ હોય ને કલ્યાણજીના છોકરાનું હશે આવડું નાનું બેબી હાર્મોનિયમ, એ કોક લઈ આવ્યું, એની ઉપર સૂર સેટ કરી. અને એ યોગીચરણ સ્વામી એક વખતે સંત પરમ હિતકારી જગતમાં સંત પરમ હિતકારી એ કીર્તન ગાયું, આલાપને સૂર જબરદસ્ત, અને બધા એટલા રાજી થઈ ગયા. કલ્યાણજી સભામાંથી ઊભા થઈને યોગીચરણ સ્વામીને ઊભા કરીને ભેટ્યા અને પછી માઇક ઉપર બોલ્યા કે આવો એક ગાયક જો બોલિવૂડમાં હોય તો કરોડો રૂપિયા કમાય, આવો ગાયક જો અત્યારે બોલિવૂડમાં હોય તો કરોડો રૂપિયા કમાય. અને એ યોગીચરણ સ્વામી તમે જુઓ તો પ્રમુખ સ્વામી મહારાજની સેવક તરીકે અત્યારે દાસ ભાવે રહે છે. આવા તો 500 સંતોના આખ્યાનો છે. આ વિવેક સાગર સ્વામીના પ્રવચનો આપણે સાંભળીએ છીએ. વિવેક સાગર સ્વામીએ 74માં ન્યુયોર્કમાં ત્યાં મેડિસન પેલું આપણે હોલ છે ત્યાં પ્રવચન કર્યું, અને જૈન આચાર્ય સુશીલ કુમારજી આમ સામે બેઠેલા. એટલા બધા વિવેક સાગર સ્વામીની વિદવત ભરી વાણીથી પ્રભાવિત થઈ ગયા, પ્રવચન પ્રત્યે દોડીને સ્ટેજ ઉપર આવ્યા. અને સુશીલ કુમારજી વિવેક સાગર સ્વામીને કે મને તો એમ થાય છે કે તમારા જેવા વિદ્વાનને મેં કોઈ દિવસ સાંભળ્યા નથી, અને હું અંદરથી છાતી ઠોકીને કહી શકું કે પ્રમુખ સ્વામી મહારાજ પછી તમે ગાદી ઉપર આવશો. આવું એ બોલ્યા. અને વિવેક સાગર સ્વામીને તો જેને આમ સાંભળવામાં મોટો અપરાધ થઈ ગયો હોય અને પોતાથી મોટો ગુનો થઈ ગયો કે ઓહો મારા ગુરુ વિશે હું કઈ રીતે સાંભળી શકું,
સુશીલ કુમારજીને કે જો સુશીલ કુમારજી, તમારાથી આવું બોલાય પણ નહીં અને મારાથી આવું સંભળાય પણ નહીં. હું તમને એક વાત કહું કે રાવણની સભામાં જ્યારે અંગદે પગ રોપ્યો અને કોઈથી પગ ખસ્યો નહીં, રાવણ પોતે પછી ઊભા થયા અને પછી કીધું લાવો હું એમનો પગ ખસેડું, ત્યારે અંગદે એમને કીધું કે મારો પગ શું કામ પકડો છો, હું તો એક સેવક છું રામનો, રામના પગ પકડો તો તમારું કલ્યાણ થઈ જશે. એમ પ્રમુખ સ્વામી મહારાજ પાસે સોનાના પથ્થરમાં ખાનારા છે, ચાંદીના પથ્થરમાં ખાનારા છે, રૂપાના પથ્થરમાં ખાનારા છે, અને હું તો છેલ્લી કક્ષાનો છિપ્પર ઉપર ખીચડી નાખીને ખાનારો છું. મારી કક્ષા એવી છે, તમારાથી આવું બોલાય નહીં, મારાથી સંભળાય નહીં. હવે જો આટલા વિદ્વાન છે, દેશ પરદેશમાં આવા પ્રવચનો કર્યા છે અને કેટલી મોટી સંપ્રદાયની સેવા કે પ્રગટની ઓળખાણ હજારો અને લાખો મુમુક્ષુને કરાવી છે, પણ આમ દાસ ભાવે પ્રમુખ સ્વામી મહારાજ પાસે રહે છે. તો આવા સંતો જે શ્રીજી મહારાજને વખતમાં નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી હતા, એવા સંતો આજે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં આપણને જોવા મળે છે. એટલે આપણને બધા એક કપડામાં દેખાય છે અને હરતા ફરતા એમને એમ દેખાય છે. ઘણાને બહાર તો હોય કે સ્વામિનારાયણના સાધુને શું, તો કે માળા ફેરવે હવારે, પછી આરતી કરે, પછી કથા કરે, અને પછી બપોરે આમ કંઈક જમવાનું ટાઈમ થાય એટલે લાડુ જે બનાવે બે ખાઈને દાળ પીને બપોરે આમ ઊંઘી જાય બે કલાક, અને પછી સાંજે ઉઠીને ગામમાં બે જગ્યાએ પધરામણી કરી સભા કરીને રાતે ચેષ્ટા બની હોઈ જતા હશે. આ ભક્તિ સંબંધી ક્રમ બરોબર છે, પણ વચ્ચે વચ્ચે જે સ્વામિનારાયણના સાધુ કામ કરે છે એ આજે ભારત વર્ષમાં કે આંતરરાષ્ટ્રીય કક્ષા ઇન્ટરનેશનલ સારા સારા પ્રોફેશનલ્સ નથી એ વર્ક આપી શકતા. આ દિલ્હીનું અક્ષરધામ તમે જોયું, તમારામાંથી કેટલા બધાએ અક્ષરધામ જોયું છે? દિલ્હીનું આંગળી ઊંચી કરો. બહુધા આપણે જોયું છે, 90%. એ દિલ્હીનું અક્ષરધામ, એની જે આર્કિટેક્ચરલ ડિઝાઇન છે, એ જે વાસ્તુશાસ્ત્ર અને શિલ્પશાસ્ત્ર પ્રમાણે મંદિર તૈયાર થયું છે, આખું જે 110 એકર ઉપર જે કેમ્પસ પથરાયેલું છે, એની પાછળનું જે માસ્ટર બ્રેઇન કે એક્ઝિબિશન અહીં મૂકવું, પછી આ તળાવ અહીં મૂકવું, નારાયણ સરોવર અહીં મૂકવું, પ્રદક્ષિણા આટલી કરવી, પ્રદક્ષિણામાં આવી રીતે 3 દિશામાં પાણી મૂકવું, આટલા બગીચા કરવા, આવું યોગી હૃદય કમલ કરવું, આ પ્રેમવતી ફૂડ સ્ટોલ આટલો કરવો, આ સાઇઝનો કરવો, આવી ડિઝાઇન કરવી, આ મૂર્તિનું સ્થાન અહીંયા મૂકવું, એ આખો જે 110 એકર જમીન ઉપરનો લેઆઉટ છે અને એનું પ્લાનિંગ છે, એ અમદાવાદના આપણા શ્રીજી સ્વરૂપ સ્વામી છે, એમણે કરેલો છે. હવે એ સામાન્ય 5 કે 7 ચોપડી ભણેલા છે અને 1970માં એ નાના હતા, 12 વર્ષના, ત્યારે યોગીજી મહારાજ એને આફ્રિકાથી સાધુ બનવા માટે લઈ આવેલા, અને 12 વર્ષની ઉંમરે યોગીજી મહારાજ પાસે સાધુ થયેલા. પણ સેવાની ભાવના અને ભક્તિ, તો મોટા પુરુષના આશીર્વાદને દ્રષ્ટિ, તે આવું મોટું કામ એની પાસે કરાયું. હવે આ વાત સાંભળીને તમે ઘરે જઈ અને ખાલી વિચાર કરજો કે આપણે સંડાસ બાથરૂમનું બાયણું અહીંથી બંધ કરીને આ ચોકડી બહાર પડીને બાયણું આ બાજુ પાડવું હોય તો કેવું, કે ઘરમાં 5 જણા બે મહિના ગોષ્ઠી કરશો ને તોય મેળ નહીં પડે. એક ચોકડી કરવાની હોય તો ઘરમાં મહિનો જતો રહે છે, 15 દાડા મજૂરને હોતા જતા રહે છે, એમાં 2 દાડા કડિયા રજા રાખે એટલે અઠવાડિયે કામ પતે. એક ચોકડી પાડતા તમારે 2 મહિના થઈ જાય છે ઘરમાં, થાય છે કે નહીં? અને અક્ષરધામ પ્રમુખ સ્વામીએ 5 વર્ષમાં ઊભું કરી દીધું. એ સંતોની સક્ષમ ટીમ એ ઊભી કરવી એ કોઈ સહેલી વસ્તુ નથી. તો જો આવા સંતો છે પ્રમુખ સ્વામી મહારાજ પાસે, આ તો આપણે 2-4 સંતોની વાતો કરી, પણ આવા સેંકડો સંતો એ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી અને એમની ઈચ્છાથી આજે દેશ પરદેશમાં ઉત્તમ કાર્ય કરે છે અને હજારો અને લાખો લોકોને ભગવાનમાં શ્રદ્ધા આ સંતોની વાણીથી અને વર્તનથી થાય છે, એ સમાજની મોટામાં મોટી સેવા છે. આપણે જેમ વાત કરી કે સમાજમાં કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ખોટ નથી, એન્જિનિયરની ખોટ નથી, ડૉક્ટરની ખોટ નથી, બધા જથ્થાબંધના ભાવમાં છે. હમણાં બરોડામાં સિવિલ એન્જિનિયર્સ થયેલા જે બધા લોકો હતા, એ લોકોને બેરોજગારી હતી, નોકરી નથી, તો સરકાર સામે પ્રોટેસ્ટમાં એ લોકોએ બૂટ ફૂટપાથ ઉપર બેસીને બૂટ પોલિશ કરવાનું નક્કી કર્યું, સરકારને કહેવા માટે કે અમને કંઈક નોકરી આપો. તે 4,000 સિવિલ એન્જિનિયર બરોડામાં બૂટ પોલિશ માટે બેઠેલા. એટલે એન્જિનિયરોનો કોઈ તોટો નથી. અમને ઘણી વખત કહે છે પ્રમુખ સ્વામી મહારાજને લોકો કહેવા આવે છે કે તમે ડૉક્ટરને એન્જિનિયર થયેલા અને સાધુ બનાવો તો સમાજમાં એટલા પ્રોફેશનલની ખોટ છે, એટલે પણ જે છે એને જ પહેલાં નોકરી આપો. આ 4,000 ખાલી બરોડામાં 4,000 સિવિલ એન્જિનિયરો બૂટ પોલિશ કરવા બેઠેલા કે નોકરી નથી, તો બીજાની તો ક્યાં વાત ગઈ, અમદાવાદની, મુંબઈની, ચેન્નાઈની. તો કહેવાનું શું છે કે જો આવી રીત, એટલે એની તો ખોટ નથી, ખોટ ચારિત્રવાન સમાજની છે. ડૉક્ટર ચારિત્રવાન હોય, જજ ચારિત્રવાન હોય, એન્જિનિયર ચારિત્રવાન હોય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ચારિત્રવાન હોય, તો હવે કોઈ વધારે હોસ્પિટલોની જરૂર નથી, હવે કોઈ વધારે શૈક્ષણિક સંસ્થાઓની જરૂર નથી. છે એટલી બહુ બસ છે, જો પ્રામાણિકપણે ચાલે ને
તો ઘણી બધી વધારે છે. આ ગયા વર્ષે ગુજરાતમાં લગભગ 5-7 MBAની કોલેજો બંધ થઈ. કેમ? તો કે વિદ્યાર્થીઓ નથી. BCAની કોલેજો કેટલી બંધ થઈ ગુજરાતમાં? 5-7નો તો અમને ખ્યાલ છે ગયા વર્ષે બંધ થઈ. કેમ? તો કે વિદ્યાર્થીઓ નથી. એટલે એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ હવે બંધ કરવી પડે છે, એટલી બધી વધી ગઈ. કારણ કે એ પણ બહુ મોટી ઇન્ડસ્ટ્રી થઈ ગઈ છે ને હવે તો. ઇટ ઇઝ અ બિગ ઇન્ડસ્ટ્રી, વન ઓફ ધ ગ્રીનેસ્ટ ઇન્ડસ્ટ્રી ઇન ધ વર્લ્ડ એજ્યુકેશન. બીજેમાં તો ઉધારી ચાલે, આમાં તો ઉધારી ના ચાલે. મંગળસૂત્ર વેચીને છોકરાની ફી ભરવી પડે એકવાર, આમાં કોઈ ઉધારી નહીં. એટલે ઇટ ઇઝ અ ગ્રીન ઇન્ડસ્ટ્રી. એમાં બધા ઇન્ડસ્ટ્રીઅલિસ્ટને વધારે રસ પડ્યો છે, તો એ બધી વેચવા કાઢવી પડે છે. એટલે ટૂંકમાં કહેવાનું શું કે એની બધાની ખોટ નથી, ખોટ ચારિત્રવાન સમાજની છે. જો પ્રામાણિક અને ચારિત્રવાન સમાજ તૈયાર થાય તો સારામાં સારું બધું તંત્ર ચાલે એમ છે. તો જો કહેવાનું શું છે કે એ સમાજ પ્રમુખ સ્વામી આ સંતો દ્વારા તૈયાર કરાવે છે, એટલે સમાજની મોટામાં મોટી અને ઉત્તમમાં ઉત્તમ સેવા સંતો કરે છે. કારણ કે સમાજ આ સંતો દ્વારા તૈયાર કરાવે છે. એટલે આવો સંત સમાજ એ શ્રીજી મહારાજના સાનિધ્યમાં હતો. આજે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં આવો સંત સમાજ આપણને જોવા મળે છે કે સર્વે ગુણે સંપન્ન અને સર્વ પ્રકારની કાર્યશક્તિએ કરીને પણ સંપન્ન, ત્યારે આવું સમાજમાં ઉત્તમ કાર્ય ચાલે છે. આપણને આપણે એક બે દીકરાનું ધ્યાન રાખતા એને મોટા કરતાં કેટલી તકલીફ પડે છે. તો પ્રમુખ સ્વામી અમને 770 સંતોને ભેગા રાખે છે, એમનું ઐશ્વર્ય નહીં. તમારા તો બે છોકરા તમારા જ જણેલા, તમારા જ ઉછરેલા, તમારું જ ભણતર, તમારું જ શિક્ષણ, તમારું જ લોહી, તોય મોટા થાય ત્યારે તમને ગાંઠતા નથી. અને 770 સંતો બધાનો ઉછેર જુદો, બધાની રહેણી કેણી જુદી, જુદા પ્રકારના પ્રાંતમાંથી ને કલ્ચરમાંથી આવ્યા હોય, આદિવાસી વિસ્તારમાંથી આવ્યા હોય ને અમેરિકામાંથી આવ્યા હોય, ઓછું ભણેલા હોય, અભણ હોય કે વધારે ભણેલા હોય, એ બધાને એક પ્રેમના તાંતડે પ્રમુખ સ્વામી મહારાજ બાંધી રહ્યા છે. એ મોટું એમનું ઐશ્વર્ય નથી? બહુ જ મોટું ઐશ્વર્ય છે. તો એ જો એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનની આ એક બહુ મોટી વિશેષતા છે. તો શ્રીજી મહારાજ સંત વત્સલ હતા, અને એ સંત વત્સલપણાના દાવે એવો સંત સમાજ એમનો ઊભો થયેલો, એવો સંત સમાજ આજે ઊભો મળ્યો, તૈયાર થયો છે. શ્રીજી મહારાજના વખતમાં જેવા સંતો નિર્વાસનિક હતા, એવા સંતો આજે નિર્વાસનિક આપણને જોવા મળે છે. શ્રીજી મહારાજે બ્રહ્માનંદ સ્વામી વિશે વાત કરી છે કે આ બ્રહ્માનંદ સ્વામી છે એ અમારા જતી છે, કહેતા એ ઉર્ધ્વ રહેતા નૈષ્ઠિક બ્રહ્મચારી છે. હવે બ્રહ્માનંદ સ્વામી તો પોતે પૂર્વાશ્રમમાં લાડુદાન ગઢવી પૂર્ણ રીતે રજોગુણે યુક્ત હતા, બધા જ પ્રકારના વસ્ત્રો અને અલંકાર પોતે પહેરતા, અને રાજાશાહી ઠાટથી પોતે રહેતા, અને રાજકવિ તરીકે પૂજાતા. મોટા મોટા રાજ દરબારોમાં પોતે પોતાનું કવિત્વ રજૂ કરી અને લોકો રાજાઓ એમને સોને મળતા, એવા બ્રહ્માનંદ સ્વામીને શ્રીજી મહારાજે સાધુ કર્યા. અને કેવા સાધુ કર્યા? તે પોતે પેલી ઘોડી શાંત કરી દીધી. આખો પ્રસંગ આપણે સાંભળીએ, ઘોડો શાંત કરી દીધો, અને મહારાજે એમના વચનામૃતમાં વખાણ કર્યા કે ઉર્ધ્વ રહેતા નૈષ્ઠિક બ્રહ્મચારી છે, આ અમારા જતી છે. તો કેવું રજોગુણી જીવન હતું, ત્યાંથી એને કેવા બ્રહ્મચારી બનાવી દીધા. તો શ્રીજી મહારાજના સંકલ્પે, એમના આશીર્વાદથી, એમના રાજીપાથી સંતો આવા નિર્વાસનિક થતા, એવા સંતો આજે આપણને જોવા મળે છે. પરમ પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીના આપણને બોચાસનમાં દર્શન થાય છે. એ આફ્રિકાથી અહીંયા સાધુ થવા માટે આવેલા ત્યારે કોઈ પ્રકારની બીજી સેવા વિશેષ એમને ફાવતી નથી, કારણ કે કોઈ દિવસ કરેલું ના હોય. યોગીજી મહારાજ કહેવાય, તમારે રસોડાની સેવા કરવાની, હરિભક્તોને રસોઈ કરીને જમાડવાની. પ્રાઇમસ પેટાવતા નહોતું આવડતું, પણ યોગીજી મહારાજની આજ્ઞાથી એમને આ સેવા શરૂ કરી. હી વોઝ અ ગ્રેજ્યુએટ થ્રુ આઉટ ઇંગ્લિશ મીડિયમ સ્ટુડન્ટ ઇન આફ્રિકા, અને ત્યાંથી એ સાધુ થવા માટે આવે. ને યોગીજી મહારાજ કે તમારે સ્ટવ ચાલુ કરીને એમાં સવારે ચા, સાંજે ઉકાળો, અને બપોરે રાત્રે બે ટાઈમ હરિભક્તોને રસોઈ કરીને જમાડવાની. હવે શું ભણીને આવ્યા તને શું સેવા સોંપી, મગજ ફરી જાય કે નહીં? પણ ના, યોગીજી મહારાજની આજ્ઞા મને ભ્રમરૂપ કરવા માટે છે એમ સમજીને શ્રદ્ધાથી સેવામાં મંડ્યા. તો આજે જ્યારે જ્યારે સંપ્રદાયમાં સેવા સંબંધી નાનામાં નાનો બાળક પ્રવચન કરતો હોય કે મોટા સાધુ વાત કરતા હોય, પરમ પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીને અવશ્ય યાદ કરે. 1985 સારંગપુરથી અમદાવાદ ત્યાગવલ્લભ સ્વામી આનંદ સ્વરૂપ સ્વામી ગાડીમાં જતા હતા. આનંદ સ્વરૂપ સ્વામીએ ત્યાગ સ્વામીને પૂછ્યું કે સ્વામી, તમે આટલી સેવા કરીને યોગીજી મહારાજને રાજી કર્યા, તો આ સેવાથી તમને જીવનમાં લાભ શું થયો? ત્યારે ત્યાગ સ્વામી તો એકદમ ભક્ત હૃદય, આમ આંખ બંધ કરી, એમની સ્ટાઇલ પ્રમાણે આંખ બંધ કરીને હાથ જોડીને કે બસ, મહારાજે મધ્યના 63માં વચનામૃતમાં કીધું છે કે આપણે અંતરમાં જીવમાં બહુ બળ રહે, ભજન ભક્તિ કરવાની વધારે શ્રદ્ધા જાગે, એટલો સેવાનો લાભ થયો. ત્યારે આનંદ સ્વરૂપ સ્વામી કે સ્વામી, એ તો મહારાજના શબ્દો છે અને તમને એનો અનુભવ થયો એ વાત બરાબર છે, એની ના નથી, પણ તમને જે અનુભવ થાય છે અત્યારે એ તમારા શબ્દોમાં તમે વર્ણન કરો.
ત્યારે આ 1985 સાલની વાત છે, પરમ પૂજ્ય ત્યાગોદાસ સ્વામી બોલ્યા કે મને અંતરમાં પંચ વિષયના સંકલ્પ જ નથી થતા. આ જતીપણું કહેવાય કે મને અંતરમાં પંચ વિષયના સંકલ્પ જ નથી થતા. પરમ પૂજ્ય ડૉક્ટર સ્વામીને આપણે સાંભળ્યા છે ને, સ્વામી કે ડૉક્ટર સ્વામીનો એક એક શબ્દ લાખ લાખ રૂપિયા આપતા મળે નહીં, ડૉક્ટર સ્વામીની નાભીમાંથી અવાજ આવે છે. સ્વામી કે આ બધા સદગુરુ સંતો બેઠા છે, ડૉક્ટર સ્વામી, મહંત સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી, વિવેક સાગર સ્વામી, સ્વામી કે આ બધા સંતો યોગી મહારાજને સેવ્યા છે, યોગી મહારાજને રાજી કર્યા છે અને યોગી મહારાજ રાજી થયા છે, તો એ જે બોલે છે એમના મરીને જોગી મહારાજ જ બોલે છે. આવી આપણા સદગુરુ સંતો વિશે સ્વામી બાપાએ વાત કરી છે. તો જો કહેવાનું શું કે મહારાજના વખતમાં એવી સ્થિતિ પામેલા સંતો હતા, આજે પણ એવી આધ્યાત્મિક સ્થિતિ પામેલા સંતો આપણને સાક્ષાત આપણી સામે દેખાય છે, ત્યારે આપણે જાણીએ કે જેવા શ્રીજી મહારાજ હતા એવા જ આજે આપણા ગુરુવરી પ્રમુખ સ્વામી મહારાજ છે. નહીં તો આવો સંત સમાજ સર્વે ગુણે વિભૂષિત અને સર્વ કાર્યશક્તિએ સંપન્ન એ આપણને કોઈ દિવસ જોવા મળે નહીં. તો આવી રીતની એક વિશેષતા એ શ્રીજી મહારાજના વખતમાં હતી, આજે પણ એ વિશેષતા આપણને જોવા મળે છે. અને એટલે શ્રીજી મહારાજના વખતમાં બધા ધર્માચાર્યો, મોટા મોટા મહામંડલેશ્વરો, એમને શ્રીજી મહારાજ માટે અપાર આદર હતો, એમ આજે પણ મોટા મોટા મંડલેશ્વરો, મોટા મોટા ધર્મગુરુઓ એને પ્રમુખ સ્વામી મહારાજ માટે અપાર આદર છે. એ આદર એમને એમ નથી સંપન્ન થતો. બીજા લોકો તો વખાણ કરે, પણ પોતાના જ ફિલ્ડના પોતાને સમકક્ષ પ્રોફેશનલ હોય અને એ પણ સેમ બેચના હોય એની પાસેથી વખાણ મેળવવાને એ વેરી ઘાવ વખાણ એવું થઈ જાય. હા, એ બહુ અઘરું છે. કોક વખત સ્પોર્ટ્સમેન સ્પિરિટથી ન્યૂઝ કોન્ફરન્સમાં કે પ્રેસ કોન્ફરન્સમાં બોલી જાય, પણ અંતરથી એ માનવું સચિન તેંડુલકર લારાના વખાણ કરે, લારા સચિનના વખાણ કરે, એ ન્યૂઝ કોન્ફરન્સમાં કદાચ ચાલે, કદાચ થોડી ઘણી ભાવનાએ હોય, પણ આમ દિલથી હૃદયથી માની જવું એ કોઈ સહેલી વાત નથી. શ્રીજી મહારાજના વખતમાં આવી રીતે રહેતું. દ્વારકાપીઠના જે શંકરાચાર્ય હતા, એક વખત શ્રીજી મહારાજના વખતની વાત છે, ત્યાં ગોંડા ગયેલા ઉત્તર પ્રદેશમાં. એ ગોંડા એટલે શ્રીજી મહારાજ જે છપ્પૈયામાં જન્મ્યા એનો જે જિલ્લો લાગુ પડે એ ગોંડા જિલ્લો. તો ત્યાં ગોંડા ગયેલા, ત્યાં એક બહુ જ વિદ્વાન મોટા રહેતા રામદત્ત પાંડે, એમને મળવા માટે શંકરાચાર્યજી ત્યાં સ્પેશિયલ ગયેલા. ચારેય વેદના ભણેલા હતા રામદત્ત પાંડે. એમની પાસે બેઠા બે ત્રણ દિવસ, બંને મહાપુરુષો એકબીજા સાથે રહ્યા, બધો વાર્તાલાપ થયો. છેલ્લે રામદત્ત પાંડેએ શંકરાચાર્યને પ્રશ્ન પૂછ્યો કે આપ ગુજરાત મેં સે આયો હો, કે તમે ગુજરાતમાંથી આવ્યા છો, તો હમને સુના હૈ કે વહાં સ્વામિનારાયણ કરકે કોઈ ભગવાન પ્રગટ હુએ ઓર લોક કહેતે હૈ કે વો અચ્છા ધર્મ માર્ગ ચલાતે હૈ, એટલે કે લોકો એમ કહે છે કે બહુ સારો ધર્મ માર્ગ ચલાવે છે, તો તમે તો ગુજરાતમાં ત્યાં દ્વારકામાં રહો છો અને શંકરાચાર્ય છો, તો તમારો અભિપ્રાય સ્વામિનારાયણ માટે કેવો છે? ત્યારે દ્વારકાપીઠના શંકરાચાર્યએ રામદત્ત પાંડેને વાત કરેલી કે ઓહો, સ્વામિનારાયણે તો હિન્દુ ધર્મને પુનર્જાગ્રત કરી દીધો છે, એમણે તો શાસ્ત્રમાં લખ્યું એવું બ્રહ્મચર્ય વ્રત પોતે પાળે છે અને પોતાના સંતો પાસે પડાવે છે. સ્ત્રી અને ધનના ત્યાગી સંતો શાસ્ત્રમાં વાત હતી એ આજે સાક્ષાત એમને મૂર્તિમાન સમાજમાં ફરતા મૂક્યા છે. શાસ્ત્રમાં એકાંતિક ધર્મ, ધર્મજ્ઞાન, વૈરાગ્ય, ભક્તિની વાતો છે, એવો એકાંતિક ધર્મ એમણે પૃથ્વી ઉપર આ સંતો દ્વારા સ્થાપન કર્યો છે. અને ઓહો, એનાથી મોટી વાત કે કેટલી મર્યાદા પ્રમાણે સ્વામિનારાયણની સભા બેઠી હોય, પુરુષો પુરુષોના સ્થાને, મહિલાઓ મહિલાઓના સ્થાને, એવી રીતે પૂર્ણ રીતે મર્યાદા પ્રમાણે એ સભા બેઠી હોય, આવું તો સ્વામિનારાયણના સાનિધ્યમાં જોવા મળે છે. માટે સ્વામિનારાયણે તો હિન્દુ ધર્મની વાટ એ પુનઃ પ્રજ્વલિત કરી દીધી છે. એમ કરતા શંકરાચાર્યજીએ એ સ્વામિનારાયણ ભગવાનનો ખૂબ મહિમા રામદત્ત પાંડે પાસે ગાયેલો. એમ આજે પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે પણ મોટા મોટા ધર્મગુરુઓને અપાર આદર થાય છે. અને એ જ્યારે ધર્મગુરુઓને થાય ને, ત્યારે એ વાત આપણને સાચી મનાય, કારણ કે એ માર્ગે જે ચાલ્યા હોય ને, એ માર્ગે થોડા ઘણા ચાલ્યા હોય ને, એ વખાણ કરે ને એ બરોબર છે. બાકી એમને એમ કોઈ વખાણ કરે, આપણે અત્યારે બધા ભેગા થઈ અને સચિન તેંડુલકરના વખાણ કરીએ તો છાપામાં આવે? મોટા આપણે અહીંયા એન્જિનિયર, ડૉક્ટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે બધા જજ સાહેબો બેઠા છે, આપણે વખાણ કરીએ સચિનના, છાપામાં આવે? પણ સુનિલ ગવાસ્કર એક સ્ટેટમેન્ટ આપે કે અકોર્ડિંગ ટુ મી હી ઇઝ વન ઓફ ધ ગ્રેટેસ્ટ બેટ્સમેન એન્ડ આઈ કમ્પેર હિમ વિથ બ્રેડમેન. સચિન ખાટલું આટલું બોલે સુનિલ ગવાસ્કર કે મારી દ્રષ્ટિએ બહુ મહાન બેટ્સમેન છે, હું એને બ્રેડમેન સાથે કમ્પેર કરી શકું. આવું બોલી જાય સુનિલ ગવાસ્કર તો બીજે દિવસે ઓલ ઓવર વર્લ્ડ
સ્પોર્ટ્સ પાના ઉપર ટાઇટલ પેજમાં છપાય કે સુનિલ ગવાસ્કર આવું બોલ્યા સચિન વિશે, અને આપણે બધા અત્યારે હજાર બેઠા છીએ, બધા ભેગાથી બૂમો પાડીએ કશું આવે, કારણ કે આપણે માર્ગે ચાલ્યા નથી. આપણે દિવાલ ઉપર ચોકથી પેલા કોલસાથી ત્રણ સ્ટમ્પ દોરીને રમવાનું હોય એટલે ફેર પડે. એમ આવા મોટા ધર્માચાર્યો એ ત્યાગના માર્ગે ચાલ્યા હોય, સંયમના માર્ગે ચાલ્યા હોય, ભક્તિના માર્ગે ચાલ્યા હોય, એ પ્રમુખ સ્વામી મહારાજની ઓળખાણ આપે ને એ જુદી. 1985 માં 81 સાલમાં ભારત સાધુ સમાજને આમંત્રણ આપેલું પ્રમુખ સ્વામી મહારાજે ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવમાં, અને મહાસાધુ સંમેલન કરેલું, અને તે વખતે હરિનારાયણજી ભારત સાધુ સમાજના મહામંત્રી એ પોતે ત્યાં અગાઉથી તૈયારીઓને વ્યવસ્થા જોવા માટે આવેલા, અને પછી એક મિટિંગમાં બેઠેલા. એ કે સ્વામીજી ઇતને સારે સાધુ લોક દેશ પરદેશ થી આ રહે હૈ, પૂરે ભારત મેં સબ આયેંગે, મેરે અંતર મેં એક વિચાર હૈ, બોલું. વિવેક સાગર સ્વામી કે બોલીએ, ક્યાં વિચાર હૈ આપકે અંતર મેં? એટલે હરિનારાયણજી કે દેખો મેરી ઇન્દિરા ગાંધી સે બહોત અચ્છી પહેચાન હૈ, તો ઇતને સારે સાધુ યહાં ઇકઠે હોતે તો મેરે મન મેં યે હૈ કે સાધુ સમાજ કે ઉદઘાટન પરિષદ કે ઉદઘાટન સમારોહ મેં દીપ પ્રાગટ્ય કે લીએ પ્રમુખ સ્વામી મહારાજ કે સાથ મેં હમ ઇન્દિરા ગાંધી કો બુલાએ. હરિનારાયણજી કે વિવેક સાગર સ્વામી કે યે તો નહીં હો પાયેગા. હરિનારાયણજી કે ક્યો નહીં હો પાયેગા, અરે હમ ઇન્દિરા ગાંધી સે અભી ફોન સે બાત કર લેતે, હવે એ તો આખા ભારત સાધુ સમાજ 1 કરોડ સાધુ ના ઉપરી, એને તો સીધા પ્રાઇમ મિનિસ્ટર જો રિલેશન હતા. અરે કે ક્યો નહીં હો પાયેગા, અભી બાત કર લેતે. વિવેક સાગર સ્વામી કે આપકી ઓર સે તો હો પાયેગા, લેકિન મેં યે બાત કરતા હું કે પ્રમુખ સ્વામી મહારાજ તો સ્ત્રી ઓર ધન કે ત્યાગી હૈ, વો તો સ્ત્રીઓ સે બાત નહીં કરતે હૈ, જાનબુજ કે ઉનકે સામને નહીં દેખતે હૈ, ઉનકે બારે મેં કુછ બાત નહીં કરતે. હરિનારાયણજી ઉભા થઈ ગયા, ક્યા બાત કરતે હો, પ્રમુખ સ્વામી મહારાજ એસા બ્રહ્મચર્ય વ્રત રખતે હૈ. વિવેક સાગર સ્વામી પછી બધા મહિમાની વાતો કરી કે અમારા સ્વામિનારાયણ ભગવાનના નિયમો આપ્યા છે, 200 વર્ષથી અમારા સંતોએ નિયમ પાળા છે, અને પ્રમુખ સ્વામી મહારાજ દેશ પ્રદેશમાં ફરજ અને એમની ઉંમર 61 વર્ષની થઈ, પણ એમના બ્રહ્મચર્ય જીવનમાં નિષ્કલંકપણું આપણને દેખાય છે. અને એ બધો મહિમા હરિનારાયણજીએ સાંભળ્યો, ઊભા થઈને પંચાંગ પ્રણામ કર્યા, અને પછી બોલ્યા કે સ્વામીજી અબ હમારા મસ્તક ઉન્નત હો ગયા. કેમ કે સ્વામી હમ જબ દેશ પ્રદેશ જાતે હૈ લોગ હમકો પૂછતે હૈ કે તુમારી ભારતીય સાંસ્કૃતિક પરંપરા મેં, તુમ્હારે ભારતીય સંત પરંપરા મેં એસી બાતે થી કે જો સંત હોતે હૈ વો અષ્ટાંગ બ્રહ્મચર્ય રખતે થે, તો આજ કોઈ સમાજ મેં ભારત વર્ષ મેં એસે સંત હૈ કે જો અષ્ટાંગ બ્રહ્મચર્ય રખ કે સમાજ મેં ઘૂમતે હૈ, જબ હમકો યે સબ પૂછતે થે તબ હમ નતમસ્તક હો જાતે થે ઓર મનોમન વિલાપ કરતે થે કે નહીં નહીં આજ તો એસે ભારત વર્ષ મેં કોઈ સાધુ નહીં હૈ, લેકિન આજ પતા ચલા કે હમારે બીચ મેં યે રતન હૈ, પ્રમુખ સ્વામી મહારાજ એક રત્ન હૈ, અબ હમ પરદેશ મેં જાયેંગે કોઈ હમકો પૂછેગા કે કોઈ હૈ તો હમ ઉનકો બોલેંગે ઉન્નત મસ્તક કરકે આવો ભારત મેં પ્રમુખ સ્વામી મહારાજ કે દર્શન આપકો કરાયેંગે. ખુશ થઈ ગયા. પછી કે છોડ દો ઇન્દિરા ગાંધી કો, પ્રમુખ સ્વામી દીપ પ્રાગટ્ય કરેંગે. વિવેક સાગર સાહેબ એ તો કહું છું ક્યારનો, ક્યારનું એ જ વાત કરું છું કે છોડ દો ઇન્દિરા ગાંધી કો, પ્રમુખ સ્વામી દીપ પ્રાગટ્ય કરી દેંગે. તો કે બહુ એમાં આવી ગયું બધું કે છે. આમ ખુશ થઈ ગયા. ત્યારથી અમને સંસ્થા માટે એકદમ અહોભાવ થઈ ગયો, અને પ્રમુખ સ્વામી મહારાજ માટે એકદમ અહોભાવ થઈ ગયો. તો જો દેશ પરદેશમાં સંતો એમને આટલો ભાવ થાય છે, સુશીલ કુમારજી જૈનાચાર્ય હતા અને વર્લ્ડ રિલિજન કોંગ્રેસની સ્થાપના એમણે કરી છે, વર્લ્ડ રિલિજન કોંગ્રેસના પોતે ફાઉન્ડર ચેરમેન હતા અને પ્રોફાઉન્ડ સ્પીકર, જબરજસ્ત વક્તા હતા. આમ 50,000ની મેદની બેઠી હોય અથવા તો આમ 500 માણસની એકદમ વિદવત મેદની બેઠી હોય પણ એને આમ રંજન કરાવી શકે, એટલા સારા પોતે વક્તા, એટલા વિદ્વાન. પણ એ સુશીલ કુમારજી 1992માં યોગી શતાબ્દી મહોત્સવમાં આવ્યા અને ત્યાં યુવા પ્રદર્શન જોયું, બ્યુટિફુલ બોર્ડરલેસ વર્લ્ડ બધું પ્રદર્શન જોયું, બાલનગરીમાં ફર્યા, 212 સ્વયંસેવકોને મળ્યા. એ લોકો જે રીતે બધું મહોત્સવનું ધ્યાન રાખતા હતા, બાલનગરી સાચવતા હતા અને સેવા કરતા હતા, સાથે સાથે ભણવાનું પણ ચાલુ હતું, આ બધું બધા સેમિનાર ને કોન્ફરન્સીસ જોયા, સંતોને મળ્યા અને એ આખો ઉત્સવ જોયો ને અક્ષરધામ જોયું અને મંચ ઉપરથી અહોભાવથી બોલી ગયા કે આફ્ટર સીઈંગ ધીસ ફેસ્ટિવલ આઈ એમ સ્પીચલેસ વિથ ઇમોશન્સ. કે આ ઉત્સવ મેં જોયો ને, મારું આમ એટલો બધો અહોભાવ અંતરમાં પ્રગટ્યો, મને કોઈ શબ્દો જ મળતા નથી એનું વર્ણન કરવા, આઈ એમ સ્પીચલેસ વિથ ઇમોશન્સ. અને પછી જે વાક્ય બોલ્યા છે અદ્ભુત બોલ્યા, એ કે આઈ હેવ ગોન અરાઉન્ડ ધ વર્લ્ડ મેની ટાઈમ્સ ઇન મોર ધેન 50 કન્ટ્રીઝ ઓફ ધ વર્લ્ડ. દેશ પરદેશમાં હું ઘણો ફર્યો છું, દુનિયાના 50 દેશોમાં અનેક વખત ફર્યો છું, પણ આઈ કુડ ટેલ વિથ કોન્ફિડન્સ ફોર ધીસ વર્લ્ડ વન પ્રમુખ સ્વામી ઇઝ ઇનફ. આ દુનિયા માટે એક પ્રમુખ સ્વામી તો બહુ થઈ પડશે. હી વુડ જનરેટ 1000s ઓફ પ્રમુખ સ્વામી
એન્ડ અનબર્ડન ધ લોડ ઓફ ધીસ વર્લ્ડ. એક પ્રમુખ સ્વામી હજારો પ્રમુખ સ્વામી પૃથ્વી ઉપર પેદા કરશે. આ બધા સંતો કાર્યકરો હરિભક્તો જે ચારિત્રવાન સમાજ તૈયાર કરે છે એ પ્રમુખ સ્વામી પોતાનો અંશ તૈયાર કરે છે ને. એક પ્રમુખ સ્વામી હજારો પ્રમુખ સ્વામી તૈયાર કરશે અને પૃથ્વી પર જે અનાચાર અને અધર્મનો ભાર છે એને દૂર કરશે એનો મને વિશ્વાસ છે. આ સુશીલ કુમારજી એ 30,000 માણસની હાજરીમાં પોતે અહોભાવથી બોલેલા. ચિદાનંદ સ્વામી છે દિવ્ય જીવન સંઘના ફાઉન્ડર ચેરમેન, અત્યંત તપસ્વી, વયોવૃદ્ધ, તપોવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ સંત કહેવાય. અને ગીતા ઉપર જે બોલે છે, મોટા મોટા IAS ઓફિસર્સ સવારે 5 વાગે ત્યાં હરિદ્વારમાં કડકડતી ઠંડીમાં ઉઠી નહીં ધોઈને હોલમાં આવીને બેસી ગયા હોય. શાર્પ 5 વાગે પ્રવચન શરૂ થાય, 5 માં 1 મિનિટે 92 બંધ થઈ જાય. આવા બુદ્ધિશાળી લોકો એમનો સમાગમ કરવા માટે રોકાય છે. અને છેલ્લા કેટલાય વર્ષોથી અનાજ તો જમ્યા જ નથી, ફળાહાર જ કરે છે, ગંગાના ઠંડા પાણીમાં સ્નાન કરે છે. અત્યારે તો એમની ઉંમર લગભગ 95 કે 98 વર્ષની છે. અત્યારે તો પોતે ત્યાંથી દેહરાદૂન બીજા આશ્રમમાં શિફ્ટ થઈને ત્યાં પોતે બીમાર છે એટલે ત્યાં આરામ કરે છે. પણ એ ચિદાનંદ સ્વામી, એમને પ્રમુખ સ્વામી મહારાજ સાથે મુલાકાત થઈ અને સ્વામીશ્રીના નિયમ ધર્મ જાણ્યા અને પ્રમુખ સ્વામી મહારાજની રહેણી કેણી જાણી, પ્રમુખ સ્વામી મહારાજની સેવા અને ભક્તિ જાણી, એમના દ્વારા જે કાર્યો પૃથ્વી ઉપર થયા છે એ બધું જાણ્યું અને અંતરથી એમને અહોભાવ થઈ ગયો. અને જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ એમના આશ્રમમાં 87 સાલમાં પધાર્યા ત્યારે એમના સર્વે આશ્રમવાસીઓને ભેગા કરીને એમણે વાત કરેલી, બધા જ આશ્રમવાસીઓને ભેગા કર્યા અને પોતે કીધું કે આજે આપણા આશ્રમમાં ગંગા, યમુના અને સરસ્વતી ત્રણે આવી ગયા. આજે આપણા આશ્રમમાં બદ્રીનાથ અને કેદારનાથ બધું આવી ગયું, કારણ કે પ્રમુખ સ્વામી મહારાજના ચરણ આજે આપણા આશ્રમમાં પડ્યા છે, માટે આ પવિત્ર થઈ ગયું. અને પછી એ બોલ્યા કે આ બધી હું વાત, ઇન સીઈંગ સેઇન્ટ્સ લાઇક હિમ વન હેઝ સીન ધ લોર્ડ, આવા સંતના દર્શન થાય છે ત્યારે તમને સાક્ષાત ભગવાનના દર્શન થાય છે એમ તમે માનજો. આવું ચિદાનંદ સ્વામી આવા આ માર્ગે આગળ વધેલા એ બોલ્યા. અને પછી છેલ્લે બોલ્યા કે આઈ એમ નોટ બિંગ ઇમોશનલ, આઈ એમ બિંગ ઓનેસ્ટ, કે હું એકદમ ભાવમાં આવી જઈ ભાવાત્મક થઈને વાતો નથી કરતો, હું બહુ પ્રામાણિકપણે આ વાત કરું છું, સમજી વિચારીને વાત કરું છું. એમને આટલો બધો અહોભાવ. 91 સાલમાં પ્રમુખ સ્વામી મહારાજે એમને અમેરિકા CFI ઉત્સવમાં ખાસ પ્રવચન અને આશીર્વાદ આપવા માટે ખાસ બોલાવેલા, પોતે પધાર્યા હતા. અને સ્વામી બાપા એ વખતે એમનું શાલ ઓઢાડીને સન્માન કરેલું. બીજે વર્ષે 92 સાલમાં ધર્મવત્સલ સ્વામી અને બ્રહ્મવિહારી સ્વામી બંને સંતો એમને હરિદ્વાર આમંત્રણ આપવા માટે ગયા કે પ્રમુખ સ્વામી મહારાજે ખાસ અમને મોકલ્યા છે. અને સ્વામીએ કીધેલું કે મારા વતી ચિદાનંદ સ્વામીને દંડવત કરજો. બંને સંતોએ દંડવત કર્યા અને ચિદાનંદ સ્વામી મળ્યા, મુલાકાત થઈને બેઠા તો એ ધ્યાનમાંથી જ હજી ઉઠેલા. બપોરે 3 થી 4 કલાક ધ્યાન કરે તો એ ધ્યાનસ્થ મુદ્રામાંથી ઉઠેલા અને પહેલી જ મુલાકાત આ બે સંતોને આપી. એ વખતે એમના સેવક સંત એમની માટે થોડું આમ ગરમ પાણી લઈને આવ્યા જે રેગ્યુલર એ પોતે પીતા હશે ધ્યાન કર્યા પછી. પીધું અને પછી આમ લાઇટ ચાલુ થઈ ઓરડાની તો પોતે શરીર ઉપર પેલી શાલ ગરમ ઓઢેલી હતી. એ સંતોએ સહેજે પૂછ્યું કે તમને આ ઊન છે, આ વુલન તો શરીર ઉપર ડાયરેક્ટ ઓઢો છો તો તમને આમ કરડતું નથી? ઊન સીધી આપણે શરીર ઉપર પહેરે તો આપણે જરા કરડે, તો વચ્ચે કંઈક આમ પાતળું વસ્ત્ર તમે પહેરતા હો તો? ચિદાનંદ સ્વામી એકદમ મહિમાથી આંખ બંધ કરીને બોલ્યા કે આ શાલ કોઈ સામાન્ય શાલ નથી, આ ગયા વર્ષે અમેરિકામાં મને પ્રમુખ સ્વામીએ જાતે શાલ ઓઢાડી છે. અને ત્યારથી હું જ્યારે જ્યારે ધ્યાન કરવા બેસું છું ત્યારે મારું વસ્ત્ર, ઉપરનું વસ્ત્ર કાઢી અને આ શાલ ઓઢીને બેસું છું. પણ મને એવી પ્રતીતિ છે કે જ્યારથી આ શાલનો સીધો સ્પર્શ મારી ધ્યાન મુદ્રા વખતે મારા શરીરને થાય છે તો મારા મેડિટેશનમાં ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ આવી ગયું છે, મારા ધ્યાનમાં ઘણું બધું મને આગળ પ્રગતિ થઈ છે, એવો મને અનુભવ પ્રમુખ સ્વામી મહારાજે શાલ ઓઢાડીમાં થયો છે. જો કેટલો બધો અહોભાવ પ્રમુખ સ્વામી મહારાજ માટે છે. પાંડુરંગ આઠવલ્લે દાદાજી એ કાયમ પ્રમુખ સ્વામી મહારાજ માટે કહેતા કે પ્રમુખ સ્વામીને ખિસ્સું જ નથી, પૈસા રાખે ક્યાં? પ્રમુખ સ્વામીના વસ્ત્રમાં ક્યાંય ખિસ્સું જ નથી કહે છે. પછી એ પૈસા રાખે ક્યાં કહે છે? કૃષ્ણશંકર શાસ્ત્રીજી આવા મોટા ભાગવતાચાર્ય, 1,000થી વધારે ભાગવત પારાયણ એમને દેશ પ્રદેશમાં કરેલી છે, એ પોતે પ્રમુખ સ્વામી મહારાજ માટે કહેતા કે નિર્માણીપણું એ પ્રમુખ સ્વામી મહારાજની પ્રભુદત્ત પ્રકૃતિ છે. અને પોતે કહેતા કે પ્રમુખમાં શ્રીજીનું મુખ રહેલું છે, કે ભગવાન સ્વામિનારાયણનું મુખ એમનામાં આપણને જોવા મળે છે. તો જો આવા બધા મહાન આચાર્યો, ધર્મગુરુઓ, સંતોને પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે અપાર આદર અને અપાર પ્રેમ રહેલો છે. ચિદાનંદ સ્વામી તો એક વખત બાય રોડ જયપુરથી અમદાવાદ આવતા હતા અને પેલું ગુજરાતનું બોર્ડરનું ઉપર બોર્ડ આવ્યું એટલે એમની ગાડી ઊભી રખાવી. એમની ગાડીમાં પાછળ
એમના જ આશ્રમના એક મહિલા આશ્રિત, એટલે કે ત્યાં આજીવન રહ્યા હોય, એ પાછળ બેઠેલા ગાડીમાં, અને ચિદાનંદ સ્વામી ગાડી ઊભી રખાવી, અને પછી પેલા એમના મહિલા શિષ્ય હતા એમને કીધું કે આપ દૂસરી ગાડીમાં બેઠ જાઓ. એટલે એમને આશ્ચર્ય થયું કે કોઈ દિવસ આવું કહે નહીં. પછી એ મહિલા તો ઉતરી અને પાછલી બીજી ગાડીમાં, ત્રણ ચાર ગાડીઓ હતી એમાં પાછળ બેસી ગયા. બીજા પુરુષો અને મહિલા શિષ્યો બધા એમાં બેઠેલા હતા, એમની સાથે બેઠા. એટલે સેવકે, એમના જે સેવક સંત હતા, એમને ચિદાનંદ સ્વામીને પૂછ્યું કે આપને ક્યું એસા ક્યા કે આપકે જો શિષ્ય હૈ આપ વો રિપોર્ટ સબ લિખતે હૈ તો આપકો આપને ઉનકો પિછલી ગાડીમાં બેઠા દયા. ત્યારે ચિદાનંદ સ્વામી બોલ્યા કે દેખા યે બોર્ડ દેખો, અબ ગુજરાત પ્રદેશ આ ગયા, પ્રમુખ સ્વામી કી બ્રહ્મચારી ભૂમિ શરૂ હો ગઈ. પ્રમુખ સ્વામીની બ્રહ્મચારીની ભૂમિ શરૂ થઈ ગઈ. હવે આપણી ગાડીમાં જેમ પ્રમુખ સ્વામી મહારાજની ગાડીમાં કોઈ મહિલા ના હોય, એમ આપણી ગાડીમાં પણ કોઈ મહિલાને બેસાડાય નહીં. કેટલો આદર હશે પ્રમુખ સ્વામી માટે કે પ્રમુખ સ્વામીના બ્રહ્મચર્યની ભૂમિ શરૂ થઈ ગઈ હવે ગુજરાત. કેટલો આદર એમને અંતર, આ તો એમના સેવક સંતે આપણને વાત કરી ત્યારે આપણને ખબર પડી. તો જો આટલો બધો આદર દેશ પરદેશમાં આવા મહાન સંતોનો પ્રાપ્ત કર્યો છે, અને સાથે સાથે બધા બહુ જ મોટા મોટા બુદ્ધિશાળી લોકો હોય એને પણ અપાર આદર પ્રમુખ સ્વામી મહારાજે પ્રાપ્ત કરેલો છે. કારણ કે આવો સંપ્રદાય ચલાવવો એ ખાલી માળા ફેરવવાથી કે ભગવાનનું ભજન કરવાથી આટલો બધો સંપ્રદાયનો વ્યવહાર ના ચાલે, કેવળ એના આશીર્વાદથી થાય એમાં ના નથી. ભગવાનનું ભજન મુખ્ય છે, પણ પ્રમુખ સ્વામી મહારાજની જે વ્યવહાર કુશળતા છે, એમની જે બુદ્ધિશક્તિ છે, એમની જે યાદ શક્તિ છે એ ગજબની છે. શ્રીજી મહારાજ એટલા જ વ્યવહાર કુશળ હતા, બહુ જ વ્યવહાર કુશળ હતા. શ્રીજી મહારાજ રોજ દાદા ખાચરના દરબારમાંથી ચાલતા ચાલતા કથા કરીને અક્ષરરોડીએ પધારે, ત્યારે જોદો ભરવાડ, બીજલ ભરવાડ એ બધા ભરવાડો ઊભા હોય, અને એ દિવસે જે દૂધ દોઈ લે દોઈને આવ્યા હોય એ દૂધ બધું મૂકતા, ઘડા બધા ત્યાં મૂકેલા હોય, અને ઉપરના પેલા છીબા હોય ને કાઢી મૂકી આમ બાજુ પર મૂક્યા હોય, એટલે ખુલ્લા દેગડા પડ્યા હોય. તો શ્રીજી મહારાજ ત્યાંથી પસાર થાય ને તો મહારાજ પોતે કહેતા કે આજે દૂધ ઓછું છે, આજે દૂધ વધારે છે, અથવા તો બોલતા કે આ દૂધ આ ગળામાં પાતળું છે થોડું, આ દૂધ થોડું જાડું છે, દૂરથી નજર જોઈને શ્રીજી મહારાજ કહી દેતા. વળી અમુક જે પેલી ભેંસને ગાયો હતી જે જાતવાન, તો એનું દૂધ જોઈને શ્રીજી મહારાજ કહેતા કે આ ગાયનું આ દૂધ છે, આ ભેંસનું આ દૂધ છે. એટલા વિચક્ષણ એ શ્રીજી મહારાજ હતા, એટલા બુદ્ધિશાળી હતા, સાક્ષાત ભગવાન હતા, પણ એમની બુદ્ધિ લૌકિક દ્રષ્ટિ આટલી બધી તીવ્ર હતી. એમ પ્રમુખ સ્વામી મહારાજની બુદ્ધિ પણ અત્યંત તીવ્ર છે, જબરજસ્ત બુદ્ધિશાળી છે. એમને અમને 770 કંટ્રોલમાં રાખે, પ્રમુખ સ્વામી ના હોય તો એ કે અહીંયા આ બધા કંટ્રોલમાં રહેવા છે. તમે જેમ વેપાર ધંધો નોકરી કરી શકો એમાં બધા વેપાર ધંધો નોકરી કરી શકે એમ નથી, બધું બધા સક્ષમ છે, પણ પ્રમુખ સ્વામી પાસે હાથ જોડીને કેમ ઊભા રહ્યા છે? બે, એમનું પવિત્ર જીવન અને નિસ્વાર્થ પ્રેમ, એમની કલ્યાણ આપવાની ભાવના અને સામે બધા સંતોની કલ્યાણ લેવાની ભાવના, અને પછી એક નાનો દ્રષ્ટિકોણ લેવો હોય તો એ કે એમની બુદ્ધિ શક્તિ એ અદ્વિતીય છે. શ્રીજી મહારાજ આમ દૂધ જોઈને કહી દેતા. પ્રમુખ સ્વામી મહારાજ એકવાર વિદ્યાનગરમાં એન્ટર થયા, છાત્રાલય મંદિર આવ્યા, નવો જ રોડ બનાવેલો, ટારનો ડામ્બરનો નવો રોડ, સામાન્ય 2 ઇંચ રોડ હોય પણ હાઈવેના બધા રોડ 4-4 ઇંચના હોય, જાડા હેવી ડ્યુટી બધા, એટલે ત્યાં જરા હેવી ડ્યુટી રોડ બનાવેલો સ્પેશિયલ પરમિશનથી, જાડો રોડ છાત્રાલયમાં અંદર 4 ઇંચનો જાડો રોડ. એટલે ભગવત ચરણ સ્વામીએ આ રોડ બનાવેલો, બાપાને સમાચાર આપેલા, એટલે સ્વામી આમ કે પહેલી જ વખત આવતા હતા રોડ બંધાયા પછી. પ્રમુખ સ્વામી મહારાજ અંદર ગાડીમાં લાઇટ ચાલુ હતી અને પત્ર વાંચન કરતા હતા. આ પ્રમુખ સ્વામી મહારાજની ટેવ છે, ટ્રાવેલિંગ દરમિયાન એ પોતે હરિભક્તોના પત્રો વાંચે છે, અને એમાંય પાછું એ પત્રો વાંચે ને તો 15-20-25 પત્રો એકસાથે વાંચી લે. ગાડીમાં તો લખી ના શકે, કારણ કે ખાડા ટેકરા આવતો હોય, બ્રેક વાગે, હાઈવે ઉપર બધે જતું હોય. ઉતારે પહોંચે એ 25 પત્રો ધર્મચરણ સ્વામીને આપી દીધા હોય, પછી રાત્રે કે બીજે દિવસે પત્રલેખન કરવા બેસે ને ત્યારે ધર્મચરણ સ્વામી ખાલી એટલું જ યાદ કરવાનું કે પેલા જગદીશભાઈનો નડિયાદથી પત્ર, એટલે તરત સ્વામીને આખી સ્ટોરી યાદ આવી જાય. સ્વામી કે આ એને દુકાન વેચવાની વાત છે ને તો આશીર્વાદ આપી દો, લખી દો કે આશીર્વાદ છે, દુકાન વેચી કાઢે. 25 પત્રોમાં ખાલી નામ જ બોલવાનું, હા, આગલા દિવસે 25 પત્રો વાંચ્યા હોય તો. અને આપણને હમણાં કીધું એક 5 દિવસ પારણ કરી પૂરી થઈ, એક પ્રસંગ આવીને કોને કથા કેવી, આમ પારણ કેવી થઈ? જબરજસ્ત કે સ્વામી, જોરદાર, પણ આમ તોય આમ કેવી થઈ? ફેન્ટેસ્ટિક, તોય આમ કેવી થઈ? તો કંઈ કહેતો કરો. અરે સ્વામી વાત પૂછો મને. કેમ વાત પૂછો માં ખબર પડી? કારણ કે એક પ્રસંગ કઈ હકે એમ નથી, ઈધર સે ડાલ કે ઈધર સે નિકાલ દિયા, આમ આમ ખંખેરીને ઊભા થશે, ધૂળ નથી તો આમ આમ કરીને ઊભા થશે હમણાં બધા.
આમ આમ એટલે આમ આમ ગયું. 85 વર્ષે આવી તીવ્ર સ્મરણ શક્તિ છે એમની. તો વિદ્યાનગરના પ્રસંગની આપણે વાત કરતા હતા કે આમ પત્ર વાંચન કરતા કરતા ચશ્મા પહેરેલા હતા અને આવ્યા, અને બી બ્લોક પાસેથી ચોકમાંથી આમ ગાડીએ ટર્ન લીધો. હવે એકદમ ધીમી ગાડી, 5 ની સ્પીડે માંડ ગાડી ચાલતી હોય, ટર્નિંગ બે હોસ્ટેલના બિલ્ડિંગની વચ્ચેથી, અને ટર્નિંગ લઈને ઉતારા પાસે ઉભર અને ભગવત ચરણ સ્વામી બારણું ખોલ્યું અને આમ હસતા હતા, મલકાતા હતા એમ કે સ્વામી હમણાં સારો અભિપ્રાય આપશે કે રોડ સરસ થયો છે. એટલે સ્વામી એમ સેવક સંતો એમ બાપાને એમ ગાડીમાંથી એમ બહાર લાવ્યા અને એમ સામે ભગવત સ્વામી ઉભા હતા અને હસતા હતા. સ્વામી કે પટેલ બહુ હસવાની જરૂર નથી, પહેલું જ વાક્ય બોલે હસતા હસતા સ્વામી. સ્વામી કે પટેલ બહુ હસવાની જરૂર નથી, તમને મનમાં કેફ હશે કે રોડ મેં બહુ સારો બનાવ્યો પણ આ બી બ્લોક પાસે વણાકમાં ઢાળ છે ત્યાં ઢીચણ સુધીનું પાણી ભરાશે. ભગવત ચરણ સ્વામી ડઘાઈ ગયા. આમ ભગવત સ્વામી કે મને ખબર છે, કારણ કે બંનેને આમ રમૂજ કરવાનો બહુ સારો પ્રસંગ ઉભો થઈ જાય છે અને બંને આમ સાહજિક એકબીજા સાથે રમૂજ કરતા હોય છે. એટલે ભગવત ચરણ સ્વામી કે મને ખબર કે તમે કોઈ દાડો સારું કામ કર્યો ને વખાણ કરવાના છો નહીં. એટલે હસતા હસતા વાત કરતા હતા. સ્વામી કે પટેલ આ તો તમારે માનવું હોય તો માનો, બાકી ત્યાં પાણી ભરાશે. એટલે પછી તો વાત કરતા કરતા જતા રહ્યા સ્વામી. અને મોટા પુરુષોની આદત હોય એક વાત એક ટકોર એક જ વખત કરે, બીજી વખત કરે જ નહીં. બહુ મુમુક્ષુ હોય તો બીજી વખત કરે પણ ત્રીજી વખત તો કરે જ નહીં. પછી એની ઈચ્છા હોય તે સુધરે, એને વિચાર હોય તે સુધરે, બાકી ભગવાન ઉપર છોડી દે. મોટા પુરુષો કોઈ પણ વસ્તુ આગ્રહથી કે નહીં, એનો સિદ્ધાંત છે. તો સ્વામી કે સારું એમ ચાલ્યા ગયા. અને પછી તો કાર્યક્રમ બધો પૂરો થઈ ગયો, ત્યાંથી વિદાય થયા. 2-4 મહિના જતા રહ્યા, ચોમાસું બેઠું અને ધમધોકાર પહેલો જ વરસાદ પડ્યો. તે ભગવત ચરણ સાંઈ ઓફિસમાં બેઠા હતા, પછી એમને એકદમ યાદ આવ્યું કે સ્વામી કહેતા હતા કે બી બ્લોક પાસે વણાક છે અને ત્યાં ઢાળ છે, અને તે વખતે હું તો બોલેલો, સ્વામીને કીધેલું કે સારામાં સારો રોડ તૈયાર થયો છે અને વ્યવસ્થિત તૈયાર થયો છે, એન્જિનિયરે બધાએ જોયું છે, કંઈ ઢાળ નથી. પણ સ્વામી એવું બોલે તો જોવા તો દે. તો આમ ધોતી ઊંચું ચડાઈને બહાર ગયા, તે ઢીચણથી 2 ઇંચ નીચું એટલું પાણી ભરાયેલું હતું. એને આશ્ચર્ય થયું, ખારું બહુ કહેવાય. હવે પ્રમુખ સ્વામી મહારાજે એ ઢાળ કેવી રીતે પારખી લીધો હશે? હવે તમે વિચાર કરો, હવે એનાલિસિસ કરો. એક તો મર્સિડીઝ જેવી ગાડી, એમાં આટલો રોદો આવે ને તોય ખબર ના પડે, એ ગાડી જેવી છે, એના જમ્પર્સ જ એવા છે. એમાં ઢાળ ઓળખવો, એ પણ ઢાળ સ્પેશિયલ બનાવે તો બરોબર છે. ફ્લેટ રોડમાં ભૂલથી ઢાળ રહી ગયો હોય, એ મર્સિડીઝમાં બેઠા બેઠા એ ઢાળ ખબર પડી જાય, અંદાજ આવ્યો હવે ખબર પડી. અને એ પાછું ગાડી ટર્ન લેતી હોય ત્યારે સીધી ઉતરતી હોય ને આમ 1.5 મિનિટ સુધી તો થોડીક ખબર પડે, ટર્નિંગમાં થોડોક જ ઢાળ હોય તો આખો ઢાળ તો ટર્નિંગમાં પૂરો ના થયો હોય, ખાલી આમ એનો એક કવ આવ્યો હોય એમાં પકડી પાડવું. અને એમાં પ્રમુખ સ્વામી મહારાજ આમ ધારી ધારી રોડ ઉપર જોતા હતા ઢાળ જોવા માટે. શું કરતા હતા? પત્ર વાંચન કરતા હતા. પત્ર વાંચન કરતા કરતા 5 ની સ્પીડે મર્સિડીઝ જેવી ગાડીમાં બેઠા બેઠા વળાંકમાં ઢાળ પાડખો, આ તીવ્ર બુદ્ધિશક્તિ જોઈએ. આ કોઈ સામાન્ય વ્યક્તિનું કામ નથી, ખ્યાલ આવ્યો? તો જો આવી પ્રમુખ સ્વામી મહારાજની બુદ્ધિશક્તિ દરેક ફિલ્ડમાં. સારંગપુરમાં નવું બાંધકામ થયું રસોડાનું, ને બ્રહ્મતીર્થ સ્વામી સ્વામીને દેખાડતા હતા અને દેખાડતા કે સ્વામી નવું બાંધકામ થયું આવી રીતે. તો સ્વામીને કે સ્વામી છત આપણે નવી લીધી, એક જ વાર આમ છત સામે જોયું ને સ્વામી કે છત વાંકી છે. બ્રહ્મતીર્થ સ્વામી ડઘાઈ ગયા કે સ્વામી છત તો એકદમ સ્લેબ કોદાળ વાંકો હોય, એ તો સીધો જ લીધેલો હતો. સ્વામી કે સ્લેબ છે, આ છત છે જ વાંકી છે. સ્વામી કે તપાસ કરાવી લેજો, અને કદાચ ક્યાંકથી ઢીલું પડતું હોય તો એવું હોય તો એકાદ બીમ પેલો કોલમ ઊભો કરી દેજો. કે બ્રહ્મતીર્થ સ્વામી બધાને આશ્ચર્ય થયું, પછી તપાસ કરાવી તો ખરેખર એ સ્લેબ થોડોક લગભગ આ બાજુથી આ બાજુ 5-1 ઇંચમાં ઢાળવાળો હશે. નીચેથી ઊભા ઊભા સ્લેબની ઓળખાણ પડી ગઈ. બોલો એમને કેવી એમની બુદ્ધિશક્તિ હશે. કન્સ્ટ્રક્શન, લીગલ ને ફાઇનાન્સ ત્રણમાં તો માહેર છે, ભલ ભલાને આટી ખવડાવી દે. પછી બહાર ગયા ને તો પેલી પેરાપેટ હતી ને છજ્જુ દિવાલ પેલું બારી ઉપરનું, વરસાદ ના આવે એની માટે, એની ઉપર પીપડું પડેલું, એમાં કેરોસીન ભરેલું, એ કેરોસીનની ટ્યુબ બારીમાંથી અંદર આવતી હતી. ત્યાં જે પેલા નવા સાધકો અને પાર્ષદો રસોઈ શીખતા હોય એને એક્સપેરિમેન્ટ માટેનો ગેસ ત્યાં પડેલો હોય છે, તો એ છજ્જા ઉપર પીપડું પડેલું. તો સ્વામી ચાલતા હતા આમ ને પાછળ નજર ગઈ. સ્વામી કે પેલું પીપડું પડેલું છે છજ્જા ઉપર? એ કે બ્રહ્મતીર્થ સાંઈ કે સ્વામી એમાં તો થોડુંક જ કેરોસીન હોય છે, અને ટ્રેનિંગ માટે નવી રસોઈ શીખતા હોય ને એ લોકો માટે ત્યાંથી પાઇપ કરીને આમ કેરોસીન અંદર લાવીએ છીએ અહીંયા પેલામાં. સ્વામી કે તમે સમજી રાખો, બારી ઉપરનું છજ્જું બનાવ્યું હોય ને એ ખાલી વરસાદ રોકવા પૂરતું જ હોય, એની ઉપર પીપડા મુકાય નહીં. પીપડા મૂકો ને એટલે કોક દાડો હેઠું આવે. હવે જો આ વિચાર એ કોઈ સાહજિક કોઈ વ્યક્તિને જલ્દી આવે નહીં, પણ એટલા બધા માહેર આમ આખો પ્લાન લઈને બેઠા હોય અને આમ ધીમેથી બેસે, સજાન સ્વામી મહારાજની જય કરીને પછી ખોલે પ્લાન,
બે ચાર સંતો બેઠા હોય જે વિભાગ સંભાળતા હોય, એક બે એન્જિનિયર બેઠા હોય, સ્ટ્રક્ચરલ એન્જિનિયર બેઠા હોય, આર્કિટેક્ટ બેઠા હોય અને સમજાવે બધું. હવે ત્રણ ચાર એન્જિનિયર અનુભવી 10-15 વર્ષના, પેલો આર્કિટેક્ટ 5-7-10 વર્ષનો અનુભવી હોય અને પ્રમુખ સાહેબ મહારાજ બેઠા હોય, બધાને અનુભવ છે કે 1-1.5 મિનિટ સુધી સાંભળે અને એમની નેચરલ હેબિટ છે બધી, કાં તો આમ હાથ આમ હોય એમના આ, અને કાં તો સીધો ડાબા હોઠથી ડાબાથી આમ હોઠ પકડીને આમ જોવે મેપ ઉપર. 1-1.5 મિનિટ થાય તેમની પ્રશ્નોત્તરી શરૂ થાય. સ્વામી કે અહીં શું? પછી અહીંથી આ દરવાજામાંથી બહાર નીકળો તો અહીંથી આ ગેલેરી કેટલી આવે? બીજો ને ત્રીજો ને ચોથો પ્રશ્ન પૂછે ને એમાં તો બધાને હલાઈ કાઢે, બધાને અનુભવ છે. બધાને એમ થાય ખરું આ એક બાકી રહી ગયું, આ એક હોમવર્ક કરવાનું બાકી રહી ગયું, એટલી બધી એમની તીવ્ર બુદ્ધિશક્તિ છે બાંધકામમાં. તો એમને આ બધું બાંધકામ કર્યા છે અને જમીનોના સિલેક્શન કર્યા છે. તમે જુઓ પ્રમુખ સ્વામી મહારાજે તમારા વલસાડ શહેરમાં, સાંભળજો હા, તમારા વલસાડ શહેરમાં બધા બિલ્ડરોને કોન્ટ્રાક્ટરોને ભેગા કરો અને એ લોકોએ બધાએ ભેગા થઈને એમની આખી જિંદગીમાં જેટલા જમીનના સોદા નહીં કર્યા એટલા પ્રમુખ સ્વામી એકલાય કરેલા છે. ખબર પડી? એ બધા ભેગા થઈને એમની આખી જિંદગીનું બિલ્ડિંગ ભેગું કરે ને તો એ પ્રમુખ સ્વામી, તો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પ્રમુખ સ્વામીનું નામ લખ્યું છે, ધ માસ્ટર બિલ્ડર ઓફ ધ 20th સેન્ચુરી, 20મી સદીના માસ્ટર બિલ્ડર છે. 650 મંદિરો ઊભા કર્યા ગુજરાતમાં, જમીનો જોઈ કર્ણાટક, હમણાં બેંગ્લોરમાં 2-1.5 અઠવાડિયા પહેલા શૈક્ષણિક સંસ્થા માટે પ્રમુખ સ્વામી મહારાજે જાતે જમીન જોવા નીકળ્યા, હમણાં 1.5 અઠવાડિયા પહેલા, 85 વર્ષની ઉંમરે. કેટલું ઝીલ હશે અંતરમાં. રાજકોટમાં શિખરબદ્ધ મંદિર બાંધ્યું, પ્રમુખ સ્વામી મહારાજના જીવનનો રેકોર્ડ છે કે કોઈ એક મંદિર માટે સૌથી વધારે જમીન જોઈ હોય તો એ રાજકોટના મંદિર માટે 22 જમીનો એમને જોઈ પછી સિલેક્ટ કર્યું. આજે જે કંઈ રાજકોટવાસીઓ બધા આવે એ લોકો એમ કહે છે કે કાલાવડ ઉપર જે જમીનનું સિલેક્શન પ્રમુખ સામે કર્યું છે ને, હેડ્સ ઓફ. હા, અહીંયા તિથલનું સિલેક્શન કેવું કર્યું છે, આમ દર્શન કરે તો ઠરી જાય ઠાકોરજી, પણ આમ ગોળ ફરે તો ઠરી જાય. પાછળ આમ સમુદ્રનો અવાજ આવતો હોય અને આમ લહેરો ઉછળતી હોય, સિલેક્શન તો બધું એમનું છે. ત્યાં અમેરિકામાં મેનહટનમાં ENTના સ્પેશિયાલિસ્ટ છે ડૉક્ટર પેલા નયન મહેતા, એ પોતે રિયલ એસ્ટેટનો પણ ઘણો બિઝનેસ કરે છે. તો ન્યૂજર્સીમાં લોંગ આઇલેન્ડમાં જમીન જોવા લીધી, પ્રમુખ સ્વામી મહારાજ એમની મર્સિડીઝમાં બેસીને ગયેલા. એમને ભાવ હતો કે એકવાર મારી ગાડીમાં પ્રમુખ સ્વામી મહારાજ બેસે. તો ન્યુયોર્ક મંદિરથી નીકળ્યા, યજ્ઞવલ્લભ સ્વામી બે સંતો પાછળ બેઠા હતા અને પ્રમુખ સ્વામી મહારાજે રસ્તામાં બધી એમની સાથે વાતો કરી. ત્યાં લોંગ આઇલેન્ડ જમીન ઉપર ગયા તો 4 અમેરિકન રિયલ એસ્ટેટના બ્રોકર્સ ધોળિયાઓ જમીન વકરનું લેવેચ કરતા હોય ને એ 4 જણા ત્યાં હતા. એ જમીનનો સોદો એ લોકો કરતા હતા, તે લોકો એ બધું દેખાડતા હતા અને ઇંગ્લિશમાં વાત કરે એટલે કોઈ સંત ગુજરાતીમાં પ્રમુખ સ્વામીને સમજાવે, પ્રમુખ સ્વામી પ્રશ્ન પૂછે એ પહેલાંને સમજાવે. અને ડૉક્ટર નયન મહેતા વચ્ચે પોતે પણ આ જાણકાર એટલે થોડી એ પોતે વચ્ચે વાતચીતમાં હતા. એટલે પ્રમુખ સ્વામી મહારાજે પ્રશ્નો શરૂ કર્યા, લગભગ 30-35 પ્રશ્નો પૂછ્યા તો પેલા 4 ધોળિયા અમેરિકન રિયલ એસ્ટેટના બ્રોકર હતા ને મૂંઝાવા માંડ્યા. એ પેલા નયન મહેતાને કે હી ઇઝ એન અમેરિકન ઓર ઇન્ડિયન, અમેરિકન છે કે ઇન્ડિયન છે કે? પેલું નયન મહેતા કે કેમ? તો કે જે વ્યક્તિએ અમેરિકામાં રહીને 25 વર્ષ સુધી જમીન મકાનના સોદા કર્યા હોય ને એને જ આવા પ્રશ્નો સૂજે, બાકી સૂજે જ નહીં. બાકી બીજા કોકને તમે ક્યારની જમીન પરોવી દીધી હોત અને ચેક લખાઈ લીધો હોત, હા તો તમારા ગુરુ બહુ ભારે છે કે? નયન મહેતા કે વર્તા આવતા ગાડીમાં એમને વાત કરી કે સ્વામી આમ હાથ જોડીને કે મને કંઠી તમે પહેરાવો અને તમારી પૂજા હું કરું. સ્વામી કે કેમ? કે અત્યાર સુધી એમ સમજતો તમે કે માળા ફેરવીને પૂજા કરીને સંતોને આશીર્વાદ આપી અને કથા કરીને પ્રતિષ્ઠા કરો છો ખાલી, પણ આજે ખબર કરી કે મારા કરતાં તમે જમીન મકાનના સોદામાં માહેર છો કે? એટલે એમને એમ સંપ્રદાય ચાલે છે. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત આમ રસોડામાંથી સાહજિક પસાર થયા અને સંતો પૂરણપોળી બનાવતા હતા. સ્વામી કે લાવો હું બનાવું. તે ઘાસલેટના ડબ્બાઓ ઊંધો કરીને ઘનશ્યામ પ્રસાદ સ્વામી એની ઉપર બેસીને વણતા હતા ઉત્તરાખંડની યાત્રા વખતે. તો સ્વામી ત્યાં જ બેસી ગયા, ઘાસલેટનો ઊંધો ડબ્બો તેની ઉપર બેઠા પૂરણપોળી વળવા માંડ્યા. આમ ગુંદલું બરોબર કરીને પોતે પૂરણપોળી વળી. બધા ભંડારી સંતો છે ને એ તો આમ ખુશ થઈ ગયા, ઓહો કે કોઈ દિવસ આપણે આટલા વર્ષોમાં 15-25 વર્ષમાં પ્રમુખ સ્વામી મહારાજને આ રોટલી વણતા જોયું નથી અને આટલી ફાઇન પૂરણપોળી વણે છે અને એટલી સરસ રીતે ઉપાડીને આમ તાવડીમાં નાખી. બ્રહ્મતીર્થ સ્વામી, ઘનશ્યામ સ્વામી, બધા આપણા ભંડારી સંતો છે કે સ્વામી આ તમને આય આવડે છે? અમને તો ખબર નહીં, કોઈ દિવસ તમને વણતા નહીં જોયેલા. સ્વામી હસતા હસતા કે શાસ્ત્રીજી મહારાજે બધું શીખવાડ્યું છે ને પછી ગાદીએ બેહાડ્યો છે, એમને એમ નથી બેહાડ્યો, એમને એમ ગાદીએ નથી બેહાડ્યો, બધું શીખવાડ્યું છે મને કે. અને ખુશ થઈ ગયા, શું પૂરણપોળી પ્રમુખ સ્વામી મહારાજ વણે છે? ત્યાં અમને બધું આવડે છે, ખાલી એ ખાલી પ્રવચન કરતા ને કથા કરતા નથી આવડતું, બધી રીતે માહેર છે. ત્યાં નૈરોબીમાં 88મા જન્મજયંતિ વખતે
તે અરવિંદભાઈના ઘરે હતા અને પાછળ એમને સ્વિમિંગ પૂલ, બધા સંતો અને સ્વામી બાપાને બધા એમની ઈચ્છા હતી કે બધા ત્યાં સ્નાન કરવા માટે ગયા. પછી બધા સ્નાન કરી લીધું, છેલ્લે બધાએ કીધું યુવકોને હરિભક્તો કે બાપા તમે ને વિવેક સાગર સ્વામી રેસ લગાડો. સ્વામી કે ના ના આવે, બધું આપણે તરી લીધું કે ના 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 સ્વામી લગાડો, બધાનો બહુ આગ્રહ હતો. એટલે પ્રમુખ સ્વામી ને વિવેક સાગર બે સ્વામીને બે જણાને સ્વિમિંગ પૂલના કિનારે ઉભા રાખ્યા, આમ ધોતિયાનો કછોટો બે જણાએ વાળી રાખેલો. એમ પેલા કે સ્વામી ગો, 1 2 3 સેટ ગો બોલીએ એટલે તમારે બે પડવાનું. સ્વામી કે સારું. સેવક સંતે કહી રાખેલું બાપાને કે બાપા ગો શબ્દ આવે ને એટલે તમારે કૂદકો મારવાનો. સ્વામી કે સારું. અને વિવેક સાગર સાહેબ તૈયાર હતા. હવે વિવેક સાગર સ્વામીની ઉંમર તે વખતે 55 કે 52 વર્ષની હશે. હા, અને પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર 50 કે 52. પ્રમુખ સ્વામી ઉંમર 68 વર્ષની, 68. અને પેલા બોલ્યા કે સ્વામી રેડી, બંને 1 2 3 સેટ ગો, અને બે કૂદ્યા અંદર અને બે તરતા હતા. પ્રમુખ સ્વામી વિવેક સાગર સ્વામી સ્વિમ કરતા હતા, પ્રમુખ સ્વામી મહારાજ તો અંદર ડૂબકી મારીને તો છેક આમ અડધું પોણું સુધી સ્વિમિંગ પૂલ પતી ને ત્યાં સુધી બહાર જ ના નીકળ્યા. અને થોડેક બહાર નીકળી અને ગોળ ફરી અને પગનો પગથી અડી અને ધક્કો મને. એક્સપર્ટ ઓલિમ્પિકનો સ્વિમર તરે ને એવી રીતે પ્રમુખ સ્વામી મહારાજે ટર્ન વાળ્યો. રેસમાં છે ને આપણે શું કરીએ, સ્વિમિંગમાં છેક દિવાલ પાસે જઈને અડીને પાછા આવીએ. છેક દિવાલ પાસે ના જવાનું હોય, તમારા બોડીના લેન્થ સુધીમાં રેન્જમાં તમે આવી જાઓ ને એટલે ગોળ ફરી અને ખાલી અંગૂઠો અડાડી દેવાનો હોય લાઈનને અને તરવાનું ચાલુ કરી દેવાય. તો સીધું તમે આમ 5-7-10 સેકન્ડ કમાઈ જાઓ. પ્રમુખ સ્વામી મહારાજ વિવેક સાગર સાહેબ અડીને પાછા આવ્યા અને અડધે પહોંચ્યા હતા તો પ્રમુખ સ્વામી મહારાજ વિનિંગ લાઈન ઉપર પહોંચી ગયા હતા. કે સ્વામી તમે તો આમ બહુ ફાસ્ટ. વિવેક સાગર સ્વામી કે મને ખબર નહીં, મને એમ કે તમે ઊંધા પાઠ પડીને ખાલી પાણી પડ્યા રહો છો, આવું તરતા આવડે છે. પણ પ્રમુખ સ્વામી મહારાજ એક્સપર્ટ સ્વિમર છે. ચાણસદ ગામમાં તળાવ છે, શાંતિલાલ નાના હતા પ્રમુખ સ્વામી, ચડ્ડી પહેરેલા આવા નાના 7-8 વર્ષના. ત્યારે કોક વખત હવારના પોરમાં કોઈક ઘરે આવે, પેલા બૈરાઓ બધા બેડું ભરીને પાણી ભરવા માટે ગયા હોય અને કોકના હાથમાંથી અંધારામાં બેડું છટકે અને તળાવમાં અંદર જતું રહે તો આખા ગામમાં કોણ હતો, એક જ જણો કાઢનારો, શાંતિલાલ. તેને બોલાવે અને પ્રમુખ સ્વામીની ઉંમર 7 કે 8 વર્ષની હોય, તળાવના કિનારે જઈ અને એમની ટ્રેડિશનલ દેશી સ્ટાઇલ પ્રમાણે નાક આમ આંગળીથી બંધ કરી અને ડૂબકી મારે નીચેથી બેડું કાઢી આવે. તે વખતે નાના હતા ત્યારે લોકોના બેડેલા ડૂબેલા બધા બેડા કાઢતા હતા. આજે ડૂબેલા જીવને ભવસાગર પાર પ્રમુખ સ્વામી કરાવે છે. એવા તરવૈયા છે આ, આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. યુ નેમ ધ ફિલ્ડ એન્ડ હી ઇઝ અ માસ્ટર. લીગલમાં આપણે હરીશભાઈ દવે છે, જનરલ સેક્રેટરી, એક આઈએએસ કક્ષાના વ્યક્તિ છે. એની બધી ડિગ્રીઝ ભેગી કરો ને તો એક અડધું ફૂલસ્કેપનું પાનું ભરાય કે ભાઈ બીકોમ, LLB, MCOM, DLIT, એ બધી ડિગ્રીઝ એની ભેગી કરો ને તો અડધું પાનું ભરીને ભરાય. આપણી સંસ્થાના જનરલ સેક્રેટરી છે. એમના પ્રસંગોની વાત કરજત શિબિરમાં 94 સંતોની હાજરીમાં કરેલી, 400 સંતો બેઠા એમને વાત કરી હતી. એક એક વખત સ્વામી અમદાવાદ આવવાના હતા તો દેશ પ્રદેશમાં આપણા બધા નાના મોટા જમીનોના પ્રશ્ન હોય, બીજો ત્રીજો વ્યવહારિક હોય, કોર્ટ કેસીસ હોય, 56 જેટલી ફાઇલ પેન્ડિંગ હતી. અને સ્વામીને કહી રાખેલું બાપા આટલા બધા પ્રશ્નો છે ને તમારું માર્ગદર્શન લેવાનું છે. સ્વામી કે સારું, આપણે ત્યાં અમદાવાદ આવશું ત્યારે બેસી લેશું. એ કે સ્વામી રોજ આપણે 45 કલાક બેસીએ ને તો 20 દિવસે બધું કામ પતે એમ છે. સ્વામી કે સારું. હવે 20 દિવસ સ્વામી રોકાણ હતા અમદાવાદ, પણ રોજ આની મિટિંગ ચાલે, આ ચાલે, પેલું ચાલે, મળનારા આવે, મુલાકાતીઓ આવે, મહાનુભાવો આવે, એટલે બધું રહી ગયું. રોજ બિચારા હરીશભાઈ 4 ફાઇલ ભેગી કરીને આવે અને રોજ ઉભા રહે અને બીજી મુલાકાતમાં ટાઈમ જતો એટલે રોજ બિચારા પાછા જતા રહે, ટાઈમ જ નહોતો મળેલો સ્વામીને. છેલ્લા 2 દિવસ બાકી હતા અને હરીશભાઈ કીધું સ્વામી આ બધી 56 ફાઇલ તો નહીં પતે પણ 4-5 અગત્યની ફાઇલ છે જેના કોર્ટમાં અત્યારે કેસીસ ચાલુ છે, એનું તમે માર્ગદર્શન આપી દો કે આપણે આપણા તરફથી કયો સ્ટેન્ડ લેવું છે, શું સ્ટેન્ડ લેવું છે તમે કહી દો તો એ રીતે આપણે રજૂઆત કરીએ. સ્વામી કે સારું, આજ બપોરે અમે જાગીએ અને ફ્રૂટ લઈ લઈએ પછી તમે આવજો. તે આયા 3-4 ફાઇલ લઈને. સ્વામી કે બધી લેતા હો ને? કે બાપા પણ 56 જેટલી ફાઇલ. સ્વામી કે બધી લેતા હો. અને બધી ફાઇલની અમને એક એક વાર રજૂઆત કરી. સામાન્ય આમ રજૂઆત કરી કે સ્વામી આ કેસ આપણું તે બિલીમોરામાં આ જગ્યા છે એનું આ છે, સાબરકાંઠામાં આપણે એક આ ગામ છે બાજુમાં એની આ જમીન છે ને આ વાત છે. આમ રજૂઆત કરે ને હજી તો બીજું વાક્ય બોલે ત્યાં તરત પ્રમુખ સ્વામી મહારાજ કે હજુ હવે આનામાં આપણે આમ કરવાનું છે, આમ કરવાનું છે. હરીશભાઈ તરત એ ફાઇલમાં નોટ કરી લે કે આપણી સંસ્થા તરફથી આપણે આ સ્ટેન્ડ લેવાનું છે. હરીશભાઈ વાત કરે છે કે માઇન્ડ બોગલિંગ. આ 56 બધા એક એક કેસ એવા હતા કે સારા સારા એડવોકેટ્સ કલાક કલાક સુધી ચર્ચા કરે ને ત્યારે એને આમ દિશા મળે કે આ ટ્રેન્ડ ઉપર, આ લાઈન ઉપર આપણે ચાલવું જોઈએ આ કેસમાં. અને પ્રમુખ સ્વામી મહારાજે 1.25 કલાકમાં 56 ફાઇલો ક્લિયર કરી દીધી અને બધું માર્ગદર્શન એમણે આપ્યું કે આ ફાઇલ આમ. અને પ્રમુખ સ્વામી મહારાજ પિનલ કોડ બોલે, હા, ફોર ધ કાઇન્ડ ઇન્ફોર્મેશન ઓફ ધ રિસ્પેક્ટેડ જજીસ. આપની માટે વાત કરું છું, ફોર ધ કાઇન્ડ ઇન્ફોર્મેશન ઓફ માય ઓનર. પ્રમુખ સ્વામી મહારાજ પિનલ કોડ સાથે વાત કરી શકે
પ્રમુખ સ્વામી મહારાજ કે આ કેસમાં આ કલમ લાગુ પડશે, એટલે તમે આ રીતે બોલજો, આ રીતે વાત કરજો, અને આ સ્ટેન્ડ આપણે લેવાનું છે. હરીશભાઈ વાત કરી કે ઓલ 56 કેસીસ વર્કડ આઉટ અકોર્ડિંગ ટુ ધ એડવાઇસ ઓફ પ્રમુખ સ્વામી 100% સક્સેસફુલ, 100% સક્સેસફુલ ગયા. બોલો, હવે તમને જજ સાહેબને ખબર પડી કે પ્રમુખ સ્વામી મહારાજ કેવું લીગલ વર્ક કરતા હશે. તો બધા જ ફિલ્ડમાં પ્રમુખ સ્વામી મહારાજ માહેર છે, એટલે આ મોટું સંસ્થાનો આટલો કાર્યભાર સંભાળે છે. અને સૌથી વધારે માહેર માણસ ઓળખવામાં, એક સેકન્ડમાં માણસનું જજમેન્ટ લઈ લે છે. જે માણસને આટલા મોટા ફલક ઉપર કામ કરવાનું હોય ને, એનામાં પહેલો ગુણ આ જોઈએ, હી મસ્ટ બી એબલ ટુ રિકોગ્નાઇઝ ધ પર્સન. કયો માણસની કેટલી બુદ્ધિ છે, કેટલી ભાવના છે, એના લક્ષણ શું છે, એના કુલક્ષણ શું છે, એની આદત શું છે, કુઆદતો શું છે, એનું બોલવાનું કેવું છે, એની વાણી કેવી છે, એના અભિપ્રાયો કેવા છે, એકવાર મળે ને પ્રમુખ સ્વામી જજ કરી લે. પછી એને કેટલા ડિસ્ટન્સે રાખવો, એને કેટલો દૂર જવા દેવો, કેટલા નજીક લાવવો, કેટલો ઊંચો લાવવો, કેટલો આમ રાખવો, એને કેટલું કામ સોંપવું, એની સાથે શું વાત કરવી, હી ઇઝ અ માસ્ટર. દુનિયાભરના એમડી કે સીઈઓ કે ચેરમેન છે ને, એને આ શીખવું પડે છે. એની માટે યુરોપ ને અમેરિકામાં કોર્સિસ થાય છે કે હાઉ ટુ ડીલ વિથ હ્યુમન બિંગ્સ. અને હ્યુમન ડીલિંગમાં પ્રમુખ સ્વામી ઇઝ માસ્ટર. 3 M's મેનેજમેન્ટ શીખવાડે છે, એમાં સેલામ સેલું મની મેનેજમેન્ટ, અરે મટીરિયલ મેનેજમેન્ટ. તમને એમ કહે કે ઘડિયાળને રોસ્ટ્રમને ખોફેનું ધ્યાન રાખજો, એ મટીરિયલ મેનેજમેન્ટ કહેવાય તો ચાલે. એનથી અઘરું મની મેનેજમેન્ટ. 2nd M, કરોડ રૂપિયા કોઈક આપી દે કેવી રીતે વાપરવા અઘરા પડે, શું કરવું, કે ક્યાં ઇન્વેસ્ટ કરવું. અને એની કરતાં 3rd M અઘરો છે મેનેજ કરવો, મેન મેનેજમેન્ટ. તમને કોઈક 10 માણસ આપી દે ને પછી શું કરવું ને મૂંઝાવા માંડો તમે. અને પ્રમુખ સ્વામી જો બધા સંતોને સવારના પોરના 6 વાગ્યાથી ધંધે લગાડી દે છે, કોઈ નવરા રહ્યા નહીં સાંજે 6 વાગ્યા સુધી, થાકીને ચેસ્ટા પણ હુઈ જાય. તો મેન મેનેજમેન્ટ, કઈ વ્યક્તિને કેટલું કામ સોંપવું, કેવી રીતનું કામ સોંપવું, શું કરવું, એમાં પ્રમુખ સ્વામી મહારાજ માહેર છે. એટલે આટલી મોટી સંસ્થા પ્રમુખ સ્વામી મહારાજ પોતે રન કરી શકે છે. તો દરેક ક્ષેત્રમાં એ એમની બુદ્ધિ, શક્તિ, આવડત, હોશિયારી આટલી બધી રહેલી છે. અને આ બધું એ કાર્ય કરે છે, એ બધા કાર્યની વચ્ચે એ પ્રમુખ સ્વામી મહારાજ એ પોતે એકદમ સ્થિત પ્રજ્ઞ રહી શકે છે, શાંતિપૂર્ણ રહી શકે છે. એટલે આ એક મુદ્દો બહુ સારો છે. આપણે 5-10 મિનિટ વધારે થશે, આજે પૂર્ણાહુતિનો દિવસ છે એટલે ચાલશે ને, આ વસ્તુ વાંધો નહીં. એટલે એ પ્રમુખ સ્વામી મહારાજ આટલા સ્થિત પ્રજ્ઞ પોતે રહી શકે છે આટલા કાર્યની વચ્ચે. અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજ હતા અને પ્લાનિંગ કમિશન ઓફ ઇન્ડિયાના એક વ્યક્તિ, જે પ્લાનિંગ કમિશનમાં 5 જ વ્યક્તિ હોય અને ભારત સરકારનું 2 અબજ રૂપિયાનું ફંડ ભંડોળ, એ દર વર્ષે એમાંથી કેટલા કરોડો રૂપિયા વાપરવા અને કયા સ્ટેટને કેટલા આપવા એ પ્લાનિંગ કમિશન નક્કી કરે, બરાબર ને દોલતભાઈ, બરાબર છે ને, એ પ્લાનિંગ કમિશન ઓફ ઇન્ડિયા નક્કી કરે. એમના એક મેમ્બર, હું એનું નામ નથી દેતો, એ પ્રમુખ સાહેબ મહારાજને મળવા માટે અમદાવાદ આવેલા, બપોરના આવવાના હતા પણ કાર્યક્રમોમાં, સર્કિટ હાઉસમાં મિટિંગમાં, એમાં જ્યારે એમને મોડું થયું, રાત્રે 10:15 વાગે એમને બ્રહ્મવિહારી સ્વામીએ ફોન કર્યો કે તમારે આવવું હોય તો 15 મિનિટમાં આવી જાઓ, પ્રમુખ સાહેબ મહારાજ હમણાં આરામમાં જશે. એ બિચારા દોડતા આવ્યા, આવું છું ફોન ઉપર વાર્તાલાપ ચાલુ રહ્યો. પ્રમુખ સ્વામી મહારાજ રાહ જોઈ જોઈને બેઠા, પછી અંદરની રૂમમાં જઈને બેઠા, પલંગ ઉપર બેઠા, એમની ચોકઠા કાઢી લીધેલા, લેન્સ પણ કાઢી લીધેલા, એટલે કદાચ મુલાકાત પછી એ ટાઈમ બગડે નહીં, સીધું મુલાકાત પતે તો તરત આરામમાં જવાય. પ્રમુખ સ્વામી મહારાજના બેડરૂમમાં એ મેમ્બરની મુલાકાત, પ્રમુખ સ્વામી મહારાજ સાથે એમને દર્શન લેવા, આશીર્વાદ લેવા માટે આવેલા બેઠા. અને બ્રહ્મવિહારી સાહેબ પરિચય આપ્યો કે સ્વામી પ્લાનિંગ કમિશન ઓફ ઇન્ડિયાના મેમ્બર છે. બધો વાર્તાલાપ થયો. તે પ્રમુખ સ્વામી મહારાજે નર્મદાનો પ્રોજેક્ટ ચાલુ કર્યો. તે નર્મદા વિશે એક પ્રશ્ન શરૂ કર્યા પ્રમુખ સ્વામીએ, સ્વામી કેમ નર્મદા માટે તમારું ભંડોળ છે, એમાં તમે કેવી રીતે નર્મદાને ફાળવો છો, ત્યારથી શરૂ કર્યું. પછી નર્મદાની આટલી હાઇટ, આટલો વિવાદ, આ સરદાર સરોવર, એનું રિહેબિલિટેશન, આટલા ગામનું પુનર્વસન, આંકડાકીય માહિતી બધી પ્રમુખ સ્વામી બોલવા માંડ્યા. 1.5 કલાક સુધી એમને પ્રશ્ન પૂછ્યા અને છેલ્લે 1.5 કલાક પછી પેલા મેમ્બર કે સ્વામી, આઈ નો મચ અબાઉટ નર્મદા, નર્મદા વિશે હું ઘણું જાણું છું, પણ નોટ એઝ મચ એઝ યુ નો, તમને ખબર છે એટલી મને ખબર નથી કે. અને પછી એ બોલ્યા આમ આમ એકદમ આમ આદ્ર ભાવે, એ કે સ્વામી તમારા જેવા સંત ગુજરાતમાં છે, પોતે ત્યાગી છો, તમે સંસાર છોડીને નીકળ્યા છો, પણ ગુજરાતની પ્રજાના હિત માટે જો નર્મદાની ચિંતા એ તમને 82 વર્ષની ઉંમરે દિવસમાં 14 કલાક કામ કર્યા પછી રાત્રે 10:30 વાગે આરામમાં જતી વખતે જો આટલી ચિંતા નર્મદાની હોય તો નર્મદા પૂરી થશે જ, ગુજરાતમાં નર્મદા અપૂર્ણ રહેશે જ નહીં. જો 82 વર્ષની ઉંમરે તમને આટલા લોકહિતની ચિંતા હોય તો નર્મદા બાકી નહીં રહે. પછી બહાર નીકળીને સંતોને કીધું,
આઈ કેન નોટ ઇમેજિન ધીસ. મારા તો માનવામાં નથી આવતું કે 82 વર્ષની એક વ્યક્તિ, ફક્ત 6 ચોપડી ભણેલી અને એક સાધુ, ત્યાગી, સંસાર છોડી દીધો છે, એને નર્મદા વિશે આટલી બધી ખબર છે. હું માનું છું. પછી હસતા હસતા બોલેલા, દોલતભાઈ માફ કરજો, એક વાક્ય બોલેલા કે મને એમ લાગે છે કે ગુજરાતના ઘણા બધા મિનિસ્ટરોને નર્મદાની આટલી માહિતી નહીં હોય, એટલી પ્રમુખ સ્વામી મહારાજને માહિતી હતી. બોલો, એ તો ખુશ થઈ ગયા. અને પછી એમને અહોભાવ થઈ ગયો. એમને પાછળથી આપણને એક પ્રસંગની ખબર પડી કે પ્રાઇમ મિનિસ્ટરની હાજરીમાં પ્લાનિંગ કમિશનની મિટિંગ હતી, કારણ કે પ્લાનિંગ કમિશનના ચેરમેન હંમેશા પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા હોય, ભારતના વડાપ્રધાન હોય, પ્લાનિંગ કમિશનના ચેરમેન હોય. પ્રાઇમ મિનિસ્ટરની પ્લાનિંગ કમિશનની મિટિંગમાં આ મેમ્બરે પોતે કીધું કે આપણે મિટિંગ તો પછી શરૂ કરશું, એજેન્ડા પ્રમાણે મુદ્દાઓની ચર્ચા પછી કરશું, પણ મને એક ગુજરાતમાં અનુભવ થયો ને એની હું તમને વાત કરું. એમ કહીને એમને આખી આ વાત કરી કે રાત્રે 10:30 વાગે આખા દિવસમાં 14 કલાક વ્યસ્ત પ્રવૃત્તિમાં હોવા છતાં 82 વર્ષના એક સાધુએ મને નર્મદા વિશે 15 કલાક પ્રશ્ન પૂછ્યા. આઈ થિંક વી મસ્ટ કોન્સન્ટ્રેટ ઓન નર્મદા. મને એમ લાગે છે કે પહેલાં આપણે નર્મદાનો ઇસ્યુ પૂરો કરવો જોઈએ. જો આવા પ્રમુખ સ્વામી મહારાજ છે, દરેક ક્ષેત્રમાં માહેર છે, આના બધા ક્ષેત્રમાં માહેર હોવા છતાં પ્રમુખ સ્વામી મહારાજ છે એ પોતે સ્થિત પ્રજ્ઞ છે. અંતરમાં એમને આ પ્રવૃત્તિ જરાય એમની સ્થિરતાને હલાવી શકતી નથી, ડગાવી શકતી નથી. પ્રમુખ સ્વામી મહારાજ વલ્લભ વિદ્યાનગરમાં હતા. એલિકોન એન્જિનિયરિંગ કંપનીના કમર્શિયલ મેનેજર નટુભાઈએ પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે આવ્યા અને સ્વામીને કહે, સ્વામી તમને જ્યારે જોઉં છું ત્યારે માથું નમી જાય છે. પછી એમણે વાત કરી કે સ્વામી, મેં તમને સવારે મોર્નિંગ વોક કરતા જોયા છે, મેં તમને પ્રાતઃ પૂજા કરતા જોયા છે, મેં તમને ફોન ઉપર કોઈની સાથે વાત કરતા જોયા છે, મેં તમને સભામાં બેઠેલા જોયા છે, મેં તમને માળા ફેરવતા જોયા છે, મેં તમને પત્ર લેખન કરતા જોયા છે, મેં તમને મિટિંગમાં પણ બેઠેલા જોયા છે, રૂમમાં ખૂણે ઊભા રહીને હરિભક્તોને કે નવા માણસોને તમે વ્યક્તિગત મુલાકાત આપતા હોય, એના પ્રશ્નો સાંભળતા હોય, એ પણ મેં તમને જોયા છે, તમને આરામમાં જતા પણ જોયા છે, જમતા પણ જોયા છે, સંતો સાથે વાતચીત કરતા પણ જોયા છે, અને આમ રમૂજમાં હોય ત્યારે આનંદ કરતા પણ જોયા છે, અને સિરિયસ હોય મિટિંગમાં ત્યારે પણ જોયા છે. અનેક પરિસ્થિતિમાં, અનેક ક્રિયાઓમાં, અનેક પ્રકારના કાર્યમાં મેં તમને વ્યસ્ત જોયા છે છેલ્લા 15 વર્ષમાં, પણ મારું અંતર કબૂલે છે કે ક્યારેય મેં તમારા ચહેરા ઉપર સ્ટ્રેસ જોયો નથી, ટેન્શન જોયું નથી, નિરાશા નથી જોઈ, હતાશા નથી જોઈ, ડિપ્રેશન નથી જોયું, સેડનેસ નથી જોઈ. તમારા ચહેરા ઉપર કાયમ પ્રફુલ્લિતતા, કાયમ આનંદ, કાયમ સ્મિત મેં જોયું છે. એનું કારણ શું? એ તો આટલું બધું કામ, આટલી વિવિધ પ્રકારનું કોઈ કરતા હોય અને આટલા બધા લોકોના દુઃખ સાંભળતા હોય, એ માણસ સહેજે આમ ડિપ્રેશનમાં કે સેડનેસમાં, કંટાળામાં, નિરાશામાં કોક વખત તો આવી જાય ત્યારે. અને અમે એસી ચેમ્બરમાં રહીએ છીએ, ઓફિસ એસી છે, ઘર એસી છે, ગાડી ડ્રાઈવર ચલાવે છે ને એસી છે, અને એમ સહી કરીએ છીએ રોજમાં 1,00,000 રૂપિયાના ચેક ઉપર, અને આ 100 કરોડનું એલિકોનનું ટર્નઓવર છે એ કમર્શિયલ મેનેજર તરીકે બધો વહીવટ ને વ્યવહાર હું કરું છું, દેશ પરદેશમાં બધે ફરું છું, 5-સ્ટાર હોટલોમાં રહું છું, અને નાચ મ્યુઝિક હોય કે મનગમતા ભોજન જમવા હોય ત્યારે હોટલોમાં જમી શકું છું. છતાં ટેન્શન, નિરાશા, હતાશા દિવસમાં 25 વખત આવી જાય છે, અને જો રાત્રે સૂતી વખતે 2 ઘૂંટડા પીવું નહીં તો ઊંઘ ના આવે. શેના? છાસના? બેક પાઇપર. એના 2 ઘૂંટડા પીવું નહીં તો ઊંઘ નથી આવતી. અને તમે તો એકદમ સરસ વ્યસ્ત રીતે ઊંઘી જાઓ છો, અને મેં તો સાંભળ્યું છે કે તમે પલંગમાં આડા પડો એટલે બીજી મિનિટે નસકોરા બોલાવો છો. સ્વામી આમ હસ્યા. વિવેક સાગર સ્વામી કંઈ બોલ્યા નહીં, એ સ્વામી સામે જોઈ રહ્યા. આ પ્રશ્ન બહુ સારો છે, બાપાનો ઉત્તર આપ, ભલે બાપા ઉત્તર કરતા. સ્વામી કે, જો નટુભાઈ, પહેલી વાત તો એ કે અમે જે કંઈ કરીએ છીએ એ અમારા ઈષ્ટદેવ શ્રીજી મહારાજની આજ્ઞાથી અને અમારા ગુરુ જોગી મહારાજની આજ્ઞાથી કરીએ છીએ. અમે મનગમતું કશું નથી કરતા, મન ધાર્યું નથી કરતા, એમની ઈચ્છા પ્રમાણે કરીએ છીએ. જો પહેલી વાત આ, જો આ બધા રહસ્ય પ્રમુખ સ્વામી મહારાજે સમજાવ્યા છે. બીજી વાત એમણે કરી કે જો અમે જે કંઈ કરીએ છીએ એ સેવા ભાવનાથી કરીએ છીએ, અમારે કોઈ સ્વાર્થ નથી, કોઈ લોકો અમને માને, પૂજે, પૈસા આપે, અમારી જય બોલાવે, એની માટે અમે કામ નથી કરતા, અમે કોઈ નોકરી દરજ્જા માટે, સ્ટેટસ માટે નથી કરતા, અમે લોકોને લાભ થાય એની માટે કરીએ છીએ. જો આ બીજી ભાવના. ત્રીજું પ્રમુખ સ્વામી મહારાજે બહુ સરસ કીધું. પ્રમુખ સ્વામી મહારાજ કે નટુભાઈ,
આખો દિવસ પ્રવૃત્તિ કરીએ અને સાંજે સુવા જઈએ ત્યારે જોગી મહારાજને અમે બધી જ પ્રવૃત્તિ પાછી આપી દઈએ કે તમારી આજ્ઞાથી અમે આ બધું કામ કર્યું, હવે તમારે એનું જે ફળ આપવું હોય આપો, હું સૂઈ જાઉં છું. બીજે દિવસે સવારે ઉઠીને પ્રાર્થના કરીને પાછું જોગી મહારાજને કંઈક લાવો, આજે મારે શું સેવા કરવાની છે, અને સુજાડે અમે સેવા કરીએ છીએ. હવે આ કેવી ટેકનિક? ટોટલ અટેચમેન્ટ અને ટોટલ ડિટેચમેન્ટ. કામ કરે ત્યારે તને મને બધા પ્રકારે અંદર ઉતરી જાય અને કામમાંથી અલિપ્ત થાય ત્યારે સર્વથી ન્યારા, કાંઈ એનું મનમાં લઈને ફરે નહીં. સ્વામી કે સવાર ઉઠીએ ત્યારે પાછું કામ હાથમાં લઈ લઈએ અને રાત્રે પાછું સોંપી દઈએ, ફળની કોઈ અપેક્ષા નહીં. આ ત્રીજી ટેકનિક. ચોથી વાત પ્રમુખ સ્વામી કા મહારાજે કરી કે અમારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ અમને એક વાત શીખવાડી છે કે કોઈ વ્યક્તિ પોતાના માથા ઉપર ઘડો ભરીને પાણી લઈને જતું હોય તો એને ભાર લાગે કે આ ઘડો ભરીને પાણી ઉંચકીને હું જઉં છું. કેમ? એમ માને છે કે આ હું ઉંચકું છું એટલા માટે. એનો એ જ વ્યક્તિ સમુદ્રમાં ડૂબકી મારે તો લાખો ટન પાણી એના માથા ઉપરથી ફરી વળે પણ એને ભાર લાગે નહીં. એમ આપણે જો માનીએ કે આ કામ હું કરું છું, આ કામ મારાથી થયું, મારી બુદ્ધિ અને આવડતથી આ કામ સક્સેસ થયું, બાકી ના થાય સ્વામી કે તો તમને બોજો લાગશે, તો ટેન્શન આવશે, કામ પૂરું નહીં થાય અથવા બગડશે તો તમે ટેન્શનમાં આવી જશો. પણ કામ બધું કરીએ પણ મનમાં એમ રાખીએ કે જેવી ભગવાનની ઈચ્છા એ કરતા હતા જે પરિણામ એમને જે આપવું એ આપે, તો સારું કે નરસું જે કંઈ પરિણામ આવે એમાં આપણે સ્વસ્થ રહી શકીએ. આ ટેકનિક પ્રમુખ સ્વામી મહારાજ પાસે છે એટલે આપણે એને કાયમ આનંદમાં જોઈ શકીએ છીએ. અને આપણે વગર કારણે દિવસમાં 10 વખત દિવેલ પીધેલા મોઢા થઈ જાય છે કે નહીં આપણા? અને પ્રમુખ સ્વામી મહારાજ આટલું મોટું તંત્ર ચલાવે છે, આપણે જેટલા હોલમાં બેઠા છીએ ને આપણે બધા, એ આપણે આપણા જીવનમાં જેટલા કામ નાના મોટા કરશું અને નાના મોટા જેટલા નિર્ણયો લેશું એટલા પ્રમુખ સ્વામી મહારાજ એક અઠવાડિયામાં લે છે, તો એ કેટલા સ્વસ્થ ને આનંદમાં રહી શકે છે. હમણાં બોમ્બેમાં સ્ટીફન કવી આવેલા 7 Habits of Highly Effective People પુસ્તક લખ્યું છે. મેનેજમેન્ટની દ્રષ્ટિએ આ પુસ્તક સૌથી વધારે વેચાયેલું છે દુનિયામાં. 40 મિલિયન એટલે 4 કરોડ કોપી એની વેચાયેલી છે. એમાં એમણે 1500 જેટલા સક્સેસફુલ પ્રોફેશનલ્સ સોશિયલ સેક્ટરમાં અને પ્રોફેશનલ સેક્ટરમાં એનો અભ્યાસ એમના જીવનનો કરી અને એમણે તારણ કાઢ્યું છે કે દુનિયાના 1500 સૌથી સક્સેસફુલ સફળતાને પામેલી વ્યક્તિઓના જીવનમાં 7 આદતો કઈ કોમન હતી. એ પુસ્તક એમણે લખ્યું છે કે 7 Habits of Highly Effective People. પછી બીજું એક પુસ્તક લખ્યું, The 8th Habit, From Effectiveness to Greatness, અસરકારકતાથી મહાનતા તરફ. એ પુસ્તક એમણે લખ્યું છે. એ પુસ્તક ઉપર પ્રવચન માળા એમની હતી. 6 કલાકનો સેમિનાર હતો, સવારે 9 થી 12 અને બપોરે 2 થી 5, વચ્ચે 2 કલાકનો બ્રેક. એની પર હેડ ટિકિટ કેટલી હતી ખબર છે? 23,000 રૂપિયા, 23,000 પર ડેલિગેટ. તો એ અમેરિકાના બોમ્બેના મોટા મોટા શેઠિયાઓ, મોટા મોટા કંપનીના એક્ઝિક્યુટિવ્સ આમ લાઇનમાં ઊભા હતા ટિકિટ લેવા માટે અને હોલ ખીચોખીચ ભરેલો હતો. એ સ્ટીફન કવિએ એમને જે 6 કલાકનો સેમિનાર કન્ડક્ટ કર્યો, એ 6 કલાકના સેમિનારમાં પ્રોફેશનલ્સ, મોટા મોટા મેનેજર્સ, એક્ઝિક્યુટિવ્સ, કંપનીના સીઈઓઝ, એમડીઝ, ચેરમેન્સ, ડિરેક્ટર્સ, એ લોકોએ કેવી રીતે કામ કરવું જોઈએ, કેવી ભાવનાથી કામ કરવું જોઈએ, કામ કરતાં કરતાં શું વિચાર રાખવા જોઈએ, કામ કર્યા પછી શું વિચાર રાખવા જોઈએ, એ બધી વાતો એમને સમજાવી. એનું આખું જીસ્ટ DNAમાં, જે ન્યૂઝપેપર બોમ્બેમાં આવે છે, એમાં લખાણ આવેલું કે 6 કલાકના સેમિનારમાં સ્ટીફન કવિએ તમને શું શીખવાડ્યું. એનો હાર્દ આવેલો, એ હાર્દ એનું કટિંગ એ ત્યાં મેં સાચવેલું છે. એ કટિંગ જો તમે વાંચો કે શું 6 કલાકમાં સ્ટીફન કવિએ એક વ્યક્તિ પાસેથી 23,000 રૂપિયા લઈને સમજાયું, તો એ કટિંગનો હાર્દ એ પ્રમુખ સ્વામી મહારાજે જે નટુભાઈને 4 મુદ્દા કીધા ને એ હાર્દ છે. તો આ તો સર્વ જ્ઞાનના દાતા છે, બધું જ એમના જીવનમાંથી શીખવા મળે છે. પણ આવી સ્થિરતા એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં મળે છે તો આવા એક મહાન સંતની આપણને પ્રાપ્તિ થઈ છે. આ લોકનો પણ બધો વ્યવહાર આપણો સાચવી શકે એમ છે, સાચવે છે, સમર્થ છે. અને પરલોક જે ભગવાનનું અક્ષરધામ એની પણ આપણને પ્રાપ્તિ કરાવી શકે એવા એક સમર્થ સંત એ આપણને પ્રમુખ સ્વામી મહારાજ રૂપે સાક્ષાત મળ્યા છે. એ ભગવાનનું સાક્ષાત સ્વરૂપ છે. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત બોચાસનમાં હતા અને ત્યાં જનમંગલ સ્વામીએ કહ્યું કે સ્વામી
તમે ચોકઠા પહેરેલા હોય ને ત્યારે તમારી ઉંમર 10 વર્ષ નાની લાગે છે, અને ચોકઠા કાઢી નાખો ને તો તમે 10 વર્ષ વૃદ્ધ થઈ જાઓ છો. સ્વામી હસતા હસતા કે જન્મંગલ, તમે તો જ્ઞાની છો અને કથા કરો છો, 10 વર્ષ વધે ઘટે એવું કેમ બોલો છો? બાકી શ્રીજી મહારાજે તો કાયમ કીધું છે કે એ તો કિશોર મૂર્તિ છે. પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવી કે મહારાજે તો કીધું જ છે મધ્ય 13માં કિશોર મૂર્તિ છે, 10 વર્ષ શું વધે ને શું ઘટે. તો જો આવા એક સંત છે કે જેમને ભગવાનનો સાક્ષાત સંબંધ છે. પ્રમુખ સ્વામી મહારાજને પરદેશમાં એક રિપોર્ટરે પૂછ્યું કે હેવ યુ રેડ ધ બાઇબલ, તમે બાઇબલ વાંચી છે? પ્રમુખ સ્વામી મહારાજ સ્પોન્ટેનિયસ બોલ્યા કે અમે વાંચી નથી પણ એનો હાર્દ જાણીએ છીએ. એમાં જે કહેવાનો મુદ્દો મુખ્ય છે ને એ અમે જાણીએ છીએ. તો જો સર્વે શાસ્ત્રનો સાર આ સંત જાણે છે, એ આપણને જીવનમાં માર્ગદર્શન આપે છે, આપણે તો કોઈ વાતે ખામી રહી નથી. બુદ્ધિ બહુ દોડાવવાની નહીં, હાથ જોડીને પ્રમુખ સ્વામી જેમ કે એમ કરવાનું. જેમ ત્યાં અમદાવાદમાં ત્યાં પાલડીમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન NID છે, એમાં પ્રોફેસર દશરથભાઈ પટેલ એ પોતે એમના ફર્સ્ટ યર વિદ્યાર્થીઓ જે નવા આવ્યા હોય ને પહેલા વર્ષે એને વાત કરે, પહેલા જ દિવસે પહેલું લેક્ચર દશરથભાઈ લે અને કાયમ વાત કરે કે જો તમે લોકો ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટમાં આવ્યા છો, તમને ઘણા બધા ક્રિએશન મનમાં સૂતતા હશે કે આવી ડિઝાઇન બનાવું, આવું કરું. સારું છે, ના નથી, તમારી ક્રિએટિવિટી બહાર આવશે, પણ એક વાત સમજી રાખો કે તમારો આ કોલેજમાં પહેલા વર્ષમાં પહેલા દિવસનો પહેલો પીરિયડ છે, અને એ હું દશરથભાઈ પટેલ મારા 21 વર્ષના અનુભવથી આ પહેલો પીરિયડ તમારો લઉં છું. જો તમે તમારા મન પ્રમાણે કરશો ને તો તમારો આ પહેલો દિવસ છે, અને મારા પ્રમાણે હું કહું એ પ્રમાણે જો તમે કરશો તો મારી જેમ તમારું પણ આ ક્ષેત્રમાં 22મું વર્ષ છે. ખબર પડી? એમ આપણે આપણી મનધારી સાધના કરીએ ને કે ના ના હવે હું તો મારી રીતે મંદિરે જઈ આવું છું, એમ નહીં. પ્રમુખ સ્વામી રવિસભાનું કે જે રવિસભા ભરશો ને તો પ્રમુખ સ્વામી મહારાજની જેમ તમારું પણ 86મું વર્ષ આધ્યાત્મિક માર્ગે છે, કારણ કે એમનો અનુભવ 85 વર્ષનો છે. કોકને પૂજાનું કહે ને કે સ્વામી હું છે ને ભગવાનના મંદિર પાસે ઊભો ઊભો આમ 10 માળા ફેરવી લઉં છું. તું ભલે 10 માળા મંદિર પાસે ઊભો ઊભો ફેરવતો, પણ પ્રમુખ સ્વામી એમ કહે છે કે તું પૂજા પાથરી અને 5 મૂર્તિ પાથરીને ભલે 5 માળા ફેરવું, પણ એવી રીતે કર તો તારી 10 માળાનું ફળ 25 વર્ષ સુધી જે નહીં મળે એ પ્રમુખ સ્વામીની આજ્ઞાથી પૂજા પાથરીને બેસીશ ને તો 1 વર્ષમાં મળશે. કારણ કે એમનો અનુભવ છે કે આધ્યાત્મિક માર્ગે સાધના કેવી રીતે કરવી. પેલા એક હરિભક મળ્યા, એ કે સ્વામી હું શનિવાર કરું છું. મેં કહ્યું એને કહેતા એકાદશી કરને, કે ના સ્વામી શનિવાર કરીશ. મેં કહું આખી જિંદગી શનિવાર કરીશ ને તારા મન પ્રમાણે તો ફળ નહીં મળે, અને પ્રમુખ સ્વામીની આજ્ઞાથી ખાલી મહિનામાં 2 એકાદશી કરીશ ને આખી જિંદગીના શનિવારનો લાભ મળી જશે. આ અનુભવી સંત છે, એ માર્ગદર્શન આપે ને જુદું છે. પેલો અમૂલ માસમો તો રણજી ટ્રોફીનો ક્રિકેટર છે, એ રમતો હતો, સુનિલ ગવાસ્કર સ્ટેન્ડમાં બેઠા હતા અને પછી રમીને પાછો આવ્યો ને તો અમૂલને બોલાયો. અમૂલ માસમુદરને કે તારી ગ્રીપ ખોટી છે. હવે પેલો સેન્ચુરી મારીને બહાર આવ્યો તો બોલો, સેન્ચુરી મારીને બહાર આવ્યો તો સુનિલ ગવાસ્કર શું બોલ્યા? કે તું બેટ ખોટી રીતે પકડસ. હવે આવું આપણને કોક કહે કેવું અપમાન લાગે? યાર રણજી ટ્રોફીમાં હું સેન્ચુરી મારીને આવું છું, તું મને કહેશ કે તું બેટ ખોટી રીતે પકડસ? કોઈ પ્રોફેસર અંગ્રેજી પ્રવચન કરે ને પછી કોઈ એમ કે તમે ABCD લખતા બતાવો તો તમને ફાવે છે? તો પેલાનું કેવું અપમાન થાય? પણ અમૂલ માસબુદરે જાણ્યું કે આ બોલનાર કોણ છે, દુનિયાના બધા ગ્રાઉન્ડ ઉપર જેને સેન્ચુરી મારી છે ને એ બોલે છે. તરત હાથ જોડીને ઉભો રહ્યો કે વાંધો નહીં, તો આપ કહેતા હો તો હું ગ્રીપ બદલી નાખું. સુનિલ ગવાસ્કર એને બેટ પકડવાની રીત આખી બદલાઈ કાઢી, તો બિચારાને 2 વાર સુધી ફાવ્યું નહીં, કારણ કે ના જ ફાવે ને આખી ગ્રીપ બદલાઈ નાખે એટલે. પણ અત્યારે જે રણજીમાં એ રમે છે, ગ્રીપ બદલી કાઢી પછી એ પોતે બોલ્યા કે સુનિલ ગવાસ્કરે મારી ગ્રીપ બદલી નાખી, એમાં મારું બેટિંગ 200% ઇમ્પ્રુવ થઈ ગયું. પેવેલિયનમાં બેઠા બેઠા ખાલી જોતા હતા કે બદલી નાખ, એમ પ્રમુખ સ્વામી સભામાં બેઠા બેઠા આમ જોતા, અને પછી બોલે એમ કે વ્યસન છોડીને પૂજા કરવા મન, આને આ દેહ ભ્રમરૂપ કરી નાખે. ખબર છે, એક આજ્ઞામાં બેટની ગ્રીપ બદલાવે ને સહેજ સેન્ચુરી મારતા કરી દે તમને. એવા પ્રમુખ સ્વામી મહારાજ આધ્યાત્મિક માર્ગે અનુભવી વ્યક્તિ છે. તો જો આવા સંતની આપણને પ્રાપ્તિ થઈ છે તો જેવા શ્રીજી મહારાજની પ્રાપ્તિ 500 પરમહંસોને થયેલી, એવી સાક્ષાત પ્રાપ્તિ આપણને પ્રમુખ સ્વામી મહારાજ રૂપે થઈ છે. એક છેલ્લો પ્રસંગ તમારા તિથલનો અહીંયા કહી દઉં. તિથલમાં પ્રમુખ સ્વામી મહારાજ 2004ની સાલમાં હતા, 27/12/2004ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ તિથલમાં હતા, અને અહીંયા કોઈ વાંસકુઈ ગામ છે, અને ત્યાંના કોઈ હરિભક્ત છે આપણા નારણભાઈ, એ કંઈ મંદિરમાં ફરસાણ બનાવવાની સેવા કરે છે. એનો પ્રસંગ રિપોર્ટમાં આવેલો. તો રાત્રે 3 વાગે ફરસાણનું બધું કામ પૂરું કરી પૂનમની કંઈક સભા નજીક આવતી હશે, અને પાછા વાંસકુઈ ગામમાં પાછા જતા હતા, અને રાત્રે 3 ત્રેજના ગોળા અંધારી રાત્રે આ તિથલ મંદિરના શિખર ઉપર એમને દેખાણા.
એ જોઈ રહ્યા કે આ શું છે, કે છે પહેલાં તો માણસ ગભરાઈ જાય ને બીજાય ને, અને પછી એ પોતે ત્યાંથી આમ એ ત્રણેય તેજના ગોળા નજીક આવ્યા, અને પછી મંદિર પાસે ત્રણેય ઊભા રહ્યા, શિખરબદ્ધ મંદિરના ત્રણેય શિખરો પાસે એક એક તેજના ગોળા ઊભા રહ્યા, અને પાછી આકાશમાં અદ્રશ્ય થઈ ગયા. બીજે દિવસે ભંડારી સંતે પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી કે સ્વામી, આપણા વાંસકુઈ ગામના નારણભાઈ છે એ રાત્રે 3 વાગે ઘરે જતા હતા, 3 તેજના મોટા મોટા ગોળા એમને આપણા તિથલ મંદિરના 3 શિખર ઉપર દેખાણા, તે શું હશે એમ નારણભાઈ પૂછે છે. પ્રમુખ સ્વામી મહારાજ નાસ્તો કરતા હતા, અલ્પાર વખતે બધા સંતો હરિભક્તો બેઠા, આ વાત થઈ. સ્વામી કે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ત્રણેય જણા અહીં તિથલ મંદિરે દર્શન કરવા માટે આવેલા. અહીં સાક્ષાત શ્રીજી મહારાજ, ગુણાત્યાન સ્વામી, શાસ્ત્રીજી મહારાજ, જોગી મહારાજ બેઠા છે, તે ત્રણેય દર્શન કરવા માટે આવેલા. એ આ વાંસકુઈ ગામના નારણભાઈ છે એમને અનુભવ થયેલો. આ 27/12/2004 સાલનો પ્રસંગ છે અને રિપોર્ટમાં લખાયેલો પ્રસંગ છે. તો જો આવો પ્રગટનો આ સંપ્રદાય છે, શ્રીજી મહારાજ આજે સાક્ષાત પ્રગટ છે, નહીં તો આવા પ્રસંગો બને નહીં, એટલે આવા એક મહાન સંતની આપણને પ્રાપ્તિ થઈ છે. આપણે તો ખાલી જેમ બ્રહ્માનંદ સ્વામી લખ્યું કે ચરણો મેં શીશ નામી દિનતા ઉચ્ચારીએ, કે પ્રમુખ સ્વામી જે મહાન સંતના ચરણમાં શીશ નાખી હાથ જોડીને એટલું જ બોલવાનું જે અર્જુને કૃષ્ણને કહ્યું કે કરીશ્ય વચનમ તવ, કે જેમ તમારી ઈચ્છા હોય અને જેમ તમે આજ્ઞા કરો એમ આખી જિંદગી હું જીવીશ, એમ પ્રમુખ સ્વામી મહારાજે આજ્ઞા કરી છે કે પૂજા સહિત તિલક ચાંદલો કરવાનો તો કરવાનો, પ્રમુખ સ્વામીની આજ્ઞા છે કે રવિવારની સભા ભરવાની તો ભરવાની, પ્રમુખ સ્વામીની આજ્ઞા છે કે ઘર મંદિરમાં થાળ આરતી બધું વ્યવસ્થિત કરવાનું તે પાછું વ્યવસ્થિત કરવાનું, પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞા છે કે તમારા બાળકોને કિશોરોને કિશોર મંડળમાં મોકલવાના તે મોકલવાના. આ બધી આજ્ઞા જો પ્રમુખ સ્વામી મહારાજની પડશે તો અનંત વર્ષો સુધી ઋષિ મુનિઓએ સાધના કરીને જે વસ્તુ મેળવવાની હતી એ આપણને એક માનવ જન્મમાં બધી મળી જવાની છે, બધી જ પ્રાપ્તિ થઈ જવાની છે. કારણ કે કોના ખોળે આપણે બેઠા છીએ, આ કોઈ સામાન્ય સંત નથી, ભગવાનના અખંડ ધારક સંતના ખોળામાં આપણે બેઠા છીએ. આપણા ભાગ્યનો કોઈ પાર નથી, અને અંતરમાં કેફ રાખવો, અંતરમાં આમ ખુમારી રાખવી, શું કે હું તો પ્રમુખ સ્વામી મહારાજના ખોળામાં બેઠો છું, તે આને આ દેહ મારો મોક્ષ થવાનો છે, આને આ દેહ મારું કલ્યાણ થવાનું છે, અને આને આ દેહ શ્રીજી મહારાજના અક્ષરધામમાં હું બેસવાનો છું, એવી પ્રતીતિ આપણા અંતરમાં આવે આપણા બધાના, અમારા અને તમારા, ત્યારે આ પારાયણની આજે પૂર્ણાહુતિ થઈ કહેવાય. તો એવી સમજણ આપણા અંતરમાં દ્રઢ થાય એવી મહારાજ અને સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ ભગવાનના સમયમાં જેવા સંતો પરમહંસો હતા